તો તમે આપણે છે ને શરૂ કરી દઈએ બેન. કરવું છે. ઓકે, આદેશ આપજો. આજી પ્રકાશ બેન. ઓકે, ઈચ્છામિ કમા શમણો વંદેયુ જવણી જય નિશી હિયા નથી મંદા. ઈચ્છા કાલના સંદેશ હે ભગવાન ઈર્યાવયમ પરિકમામી. ઈચ્છા ઈચ્છામિ પરિકમ્યો ઈર્યાવયાય વિરાણાય ગમણા ગમણે પાણ કમણે બીય કમણે હરિય કમણે ઓસાવતી ગફણ ગરગ મટી મકણા સંતાણા સંકમણે જે મે જીવા વિરાયા એગેન્દિયા બેન્દિયા તેન્દિયા ચોરેન્દિયા પંચેન્દિયા અભિહરાવત્યા લેસિયા સંગાયા સંગઠિયા પર્યાવ્યા કિલામિયા ઉદવ્યા ઠાણા ઠાણા સંકામિયા જીવિયા વવરોવ્યા તસ્મિચ્છામિ દુઃખણમ તસ્સ ઉત્તરીકરણેનમ પાયચિતકરણેનમ વિસોહીકરણેનમ વિસલીકરણેનમ પાવાનમ કમણમ નિગાયન ઠાયઠામિ કૌસગમ અનથ ઉસસ્યણમ નિસસ્યણમ ખાસ્યણમ ચ્યણમ જંબાયણમ ઉડુયણમ વાયની સગેણમ ભમલીય પિત્તમ ઉચ્છાય સુહુમેમ અંગ સંચાલેહિમ સુહુમેહિમ ખેલ સંચાલેહિમ સુહુમેમ દિઠિ સંચાલેહિમ એવમાયી એહિમ આગારેહિમ અભગો વિરાયો જમે કૌસગો જાવરિહંતાણમ ભગવંતાણમ નમો કારણમ ન પારેમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ એક લોગસ નો કૌસગ ન આવડે તો ચાર નૌકાર અપાણમ વોસી રામી. કુંતુમ અરમ ચમલી વંદે મુનિ સ્વયં ચ નમી જીણમ ચ વંદામિ ઠનેમિ પાસમ તબદ્ધમાણમ ચ એવમે અભિધુઆ વિહુય રમેલા પૈણ જર્મણા ચોવીસંપી જીણવરા તિથય રામે પશ્યંતુ કીતિય વંદિય મૈયા જે લોકસ ઉત્તમા સિદા આરુગ બોઈલાભમ સમાઈ વરમ ઉત્તમમ દેન્તુ ચંદેસુ નિમલરા ઐચે સ્વયં પયાસયરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. એક નૌકાર નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચ નમુકારો સવ પાવ પણાશણો મંગળાળં ચ સવે સિમ પરમંગ હવઈ મંગલમ. સુરત સમય કપુ શરૂ થયું. ઘણો ઘણો આભાર ચેન્નમે. થેન્ક યુ પ્રદીપભાઈ. અને અંતમાં પછી જેને આ સામાયિક સ્વીકારીએ બધા ત્રણ નૌકા ગણી લેજો. ઓમ સુખ છે થોડું ને દુઃખ છે જાજુ એવો આ સંસાર જીવતર માં જ્યારે આગ લાગે ને અંગે ઉઠે અંગાર છાંટે ત્યારે શીતલ પાણી એવી પ્રભુ વીરની વાણી કોઈ વીર લાય જ જાણી એવી પ્રભુ વીરની વાણી રાગ નથી એણે દ્વેષ નથી એ તો પ્રેમનો પારાવાર
निस्दीन कुणा काळे जडे थी वैती करुणा निधार साता प्रामे सगळा प्राणी एवी प्रभु वीर निवाणी कोई वीर लाई ज जानी एवी मारा वीर निवाणी चंड कौशिकना जेर उतार्या उगारी चंदन बार गौतम नो पण गर्व उतार्यो वेण कही मर माल जाने स्नेहनी छे सर्वाणी एवी प्रभु वीर निवाणी कोई वीर एवी मारा वीर निवाणी दिन दुखी ने सुखी तवानो मार गए बतलावे जादू भरेला वेण कही ने पापियों ने पिगड़ावे पाषाण ने करती पाणी एवी प्रभु वीर निवाणी कोई वीर लाए ज जाणी एवी मारा वीर निवाणी मंगलकारी वीर निवाणी अमृत नीरस धार झीली सके नहीं अंतर जेनु झीली सके नहीं अंतर जेनु एड़े गयो अवतार जाने एने मोक्ष प्रमाणी एवी प्रभु वीर निवाणी कोई वीर लाए ज जाणी एवी मारा वीर निवाणी सुख जे तोड़ो ने दुख जे जाजो एवो आ संसार जीवतर माजर आग लागे ने अंगे उठे अंगार छाटे त्यारे शीतल पाणी एवी प्रभु वीर निवाणी कोई वीर लाए ज जाणी एवी प्रभु वीर निवाणी ओम जय जिनेंद्र प्रदीप भाई जय जिनेंद्र जय जिनेंद्र રમેશભાઈ તમે અનમ્યુટ છો ભાઈ પ્લીઝ મ્યુટ એવરીબડી મિચ્છામી દુક્કડમ મિચ્છા એટલે ધ્યાન રાખવાનું યાર બધું તૈયાર છે સાહેબ നമോരിയന്താണം നമോ സിദ്ധാണം നമോ ആയരിയാണം നമോ വജ്രായണം
नमो लोए सब साहूणम एसो पंचनमकारो सब पाव प्रणासनो मंगलानं च सर्वेषिं परमं भवे मंगलम् अज्ञान तिमिरांधानां ज्ञानांजन शलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। जय जिनेन्द्र। आज रविवार तारीख 20 डिसेम्बर 2020 अपने पनावाई चिंतन मनन मथी त्रैकालिक आत्मविज्ञान एम थिंक द्रव्य क्षेत्र का भाव 563 आप पहली त्रण लाइन एक बीजो पेराग्राफ कर केवल ज्ञानी केवल ज्ञान ने वेदे छे क्या पहुंचे क्या शुरुआत करवानी हो है। बरोबर। ઉપરનો પેરેગ્રાફ જે છે એ બધાને સમજાયો છે? કોઈને પ્રશ્ન હોય તો આપણે પહેલા લઈ લઈએ, ગયા વખતના કોઈ ભી આપણા સ્વાધ્યાયની અંદર પરમાત્મ તત્વ દેશ એટલે ક્ષેત્ર અને કાળથી અતીત છે, પર છે, એમને લાગુ નથી પડતું, પણ દ્રવ્ય અને ભાવ હવે ઉભયાત્મક બની ગયા છે, જેવું દ્રવ્ય છે એવો જ ભાવ છે, એને એક છે અને અભેદ છે, એટલે ઉપયોગ પોતાનામાં સમાળો એટલે હવે એક રૂપ થઈ ગયા, ઉપયોગ એ ભાવ સ્વરૂપ છે અને ઉપયોગી એ દ્રવ્ય સ્વરૂપ છે, તો ઉપયોગ પોતાનો પોતાનામાં સમાણો એટલે એક અભેદ બની ગયા, એટલે દ્રવ્ય અને ભાવ એ ઉભયાત્મક એટલે બંને વસ્તુ એક સાથે ત્યાં એક રૂપ બની ગઈ। આપણો ઉપયોગ બહાર છે, પરદ્રવ્યમાં છે, પરક્ષેત્રમાં છે, પર વસ્તુમાં છે, પૂતગળમાં છે, દેહમાં છે, એટલે આપણે ત્યાં આપણે આપણા માટે દ્રવ્ય અને ભાવ બંને અલગ થઈ ગયા છે। જ્યારે છદ્મસ્થ સંસારીનું જીવ દ્રવ્ય આત્મદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને આશ્રિત છે, આપણું આખું જીવન તમે વિચારો કે તપાસો તો તમને લાગશે કે વી આર ડિપેન્ડન્ટ ઓન સો મેની external situations and that's why we need to come back to our own self। જ્યાં ક્ષેત્ર અને કાળ પરિવર્તનશીલ હોવાથી હવે ક્ષેત્ર અને કાળ એ તો ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે, કાળનું સ્વરૂપ જ એ છે, કાળ તો સમયે 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 પરિવર્તન પામ્યા જ કરે છે, અને ક્ષેત્ર પણ પૂતગળના આધાર ઉપર છે, પણ એ પણ પરિવર્તન પામ્યા કરે, અને એને કારણે આપણું દ્રવ્ય અને ભાવ બંને પરિવર્તનશીલ છે અને જે કારણથી તે ભેદરૂપ બને છે। હવે આ અભેદ સાધના કરવાની છે,
एक कमेंट करू साहब है एक कमेंट करू कई बोलू आ कई बोलू हाँ बोलो अच्छा बीजो शब्द हतो ने पेराग्राफमां परमात्मा तत्व એ પણ મને ઘણો અગત્યનો લાગ્યો કે પરમાત્મા પણ એક તત્વ જ છે બરોબર જીવ તત્વ છે ને યસ એ રીતે હવે એ એ જીવ એટલે આત્મા એ પરમ આત્મા બન્યા કેમ કે હવે પોતે પોતાના સ્વરૂપમાં સમાણા અને પોતે પોતાના સ્વરૂપમાં સમાણા એટલે પરમ આત્મા બન્યા યસ આપણે આપણે આપણા સ્વરૂપમાં સમાણા નથી આપણે બહારમાં છીએ પરમાં છીએ માટે આપણે પરમ નથી બન્યા આપણે પર છીએ તો આપણે પરમાંથી પરમ બનવાનું છે આપણે પર આત્મા છીએ એમાંથી પરમ બનીને પરમાત્મા બનવાનું છે સમજણ હાજી આત્મ તત્વ પણ તત્વ જ છે ઉદગલ પણ એક તત્વ છે યસ બધા દ્રવ્યો ની અપેક્ષા એ જુઓ તો નવ તત્વ જે છે અને છ દ્રવ્યો આ બધાથી આખો સંસાર ઉભો છે સંચાર સંસારનું સંચાલન જે છે એ સ્વયં સંચાલન છે એ સ્વયં સંચાલિત છે કોઈ એને સંચાલન કરતું નથી દરેક દ્રવ્ય પોતે પોતાના સમુચ્ચય યોગ્યતા પ્રમાણે પરિણમે છે પોતાની પોતપોતાની યોગ્યતા જે હોય એ પ્રમાણે એની પરિણમન હોય છે પરિણમન એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું એક અવસ્થા છોડી બીજી અવસ્થા પ્રાપ્ત કરવી એ પરિણમન છે તો એકની એક એવી ને એવી અવસ્થા ફરી ફરી એવી ને એવી પ્રાપ્ત કરવી એ મોક્ષ એક સમય પહેલા જે હોય એ બીજા સમય ના હોય પણ જે એક સમય છે એવી બીજા સમય હોય એ સિદ્ધ અવસ્થા એક સમય છે એનાથી જુદી બીજા સમય હોવી એ છદ્મસ્ત અવસ્થા સમજાણો એક પ્રશ્ન આવે છે કદાચ નવીનભાઈ હશે બોલો નવીનભાઈ બોલો સાહેબ ગિરીશભાઈ જય જિંદર આપણે ભાવ અને ક્ષેત્ર એ બંને મળીને ગુણ થાય છે એમાં રાઈટ વિચાર કરું તો ભાવ અને ક્ષેત્ર મળીને ગુણ થાય છે ભાવ અને ક્ષેત્ર મળીને ગુણ થાય છે રાઈટ દ્રવ્ય ગુણ ને પર્યાય એક રીતે આપણે બરાબર છે પણ તો આજે ક્ષેત્ર અને ભાવ એ બે માં જો ક્ષેત્ર પોતાનું હોય તો પછી એ ગુણ માં પરિણમશે જે રીતે હમણાં તમે સમજાવ્યું કે એક સમયે સમય એ જ રહે તો પછી એ તમારો ગુણ થઈ ગયો તમે તમારામાં સ્થિત એટલે જો આપણું ક્ષેત્ર ન બદલાય એટલે આપણા આપણામાં રહીએ તો પછી આપણે આપણો અનુભવ કરીશું તો એ રીતે વિચારીને આપણી સાધનાને એ રીતે કરી શકીએ પરભાવમાંથી કે પર ક્ષેત્રમાં ન જવાનું ને પર ક્ષેત્રમાં નથી જતા તો પછી કાળની અસર આપણાથી વર્તતી નથી ત્યારે સ્વક્ષેત્રમાં હોઈએ એ જેવી રીતે સિદ્ધ ભગવાન એ સ્વક્ષેત્રમાં છે એમને કાળની અસર નથી તો એનાથી છૂટી ગયા છે સો ધ હોલ થિંગ બીકમ્સ ધેટ એમ આઈ અન્ડરસ્ટેન્ડ રાઈટ વે ઓર આઈ એમ સ્ટીલ ક્ષેત્રની
ક્ષત્રિયની રીતે બે રીતે વિચારવાનું. એક તો આત્મા પોતે પોતાનું જે અવગાહન છે પોતાનું, એ એનું ક્ષેત્ર છે. અસંખ્ય પ્રદેશ છે, એ એનું ક્ષેત્ર છે. સમજણ બરાબર. તો એ અસંખ્ય પ્રદેશ એવા પોતાના ક્ષેત્રમાં જ આત્મદ્રવ્ય પોતે સ્થિર થાય બરાબર, તો એ સિદ્ધ અવસ્થા. તો આપણે પ્રયત્ન આપણે આપણો આપણે ભાવથી બહાર જઈએ છીએ, આપણે આપણે દ્રવ્યથી બહાર નથી જતા. એ તો દ્રવ્યથી જઈએ છીએ તો અલગ વાત છે, પણ જે ભાવથી જઈએ છે એને કારણે, એટલે ભાવથી જઈએ છીએ ઉપયોગથી બરાબર. તો એ એટલે ઉપયોગને આપણે પોતાનામાં સમાવીએ સમાવીએ. જો ઉપયોગ પોતાનો પોતામાં સમાય તો ક્ષેત્ર બદલાતું નથી, તો તમે ક્ષેત્રમાં જ રહ્યા, તો ક્ષેત્રથી અતિક થઈ ગયા. સમજાણ બરાબર. એટલે અંશે અને એ સાધના સાધનાનું સાધના આ જ છે કે હું જેટલો બહાર જાઉં છું એના બદલે જેટલો જેટલો અંદર વળું અને અંદર અંદર જઈ અને સ્થિર થવું ત્યાં. આ જે પ્રોસેસ છે ને એ સાધના છે અને આ તો સિદ્ધિ છે. તમે તમારામાં વસ્યા એ સિદ્ધિ છે અને બહારથી અંદર આવવું એ સાધના છે. તો ઉપયોગનું પોતાના ઘર ભણી જવું એ સાધના અને ઘરમાં રહી ઘરમાં વસી જવું એ સિદ્ધિ. એટલે ક્ષેત્ર બદલાઈ ગયું. હવે તો તમે પોતાના આત્મપ્રદેશનો જે અસંખ્ય પ્રદેશ છે આત્માના એમાં જ વસ્યા, તમારો ઉપયોગ એમાં સીમિત થઈ ગયો. ક્ષેત્રથી તમે ક્ષેત્રથી તમે અતીત થઈ ગયા. હવે આપણે જગ્યા બદલીએ, અહીંયા છું અત્યારે, પછી ઇન્ડિયામાં છું, ઇટ ડઝન્ટ મેટર ધેન. તો એ જે વ્યવહારિક ક્ષેત્ર છે એની અસર નથી. વ્યવહાર છે એ વ્યવહાર છે. ઓકે. એ વ્યવહારનો એ નહીં. મૂળમાં તમે ક્યાં બી હો, જ્યાં બી હો, ત્યાં તમે ક્યાં છો? પોતે તમે જો પોતાનામાં જ રહ્યો અને પોતાનામાં જ વસો અને બહારની અસર ના લ્યો તો તમે તમારામાં છો. બહારની જેટલી અસર પડે છે તે બહાર ના બહાર જાઓ નહીં તો બહારની અસર ના પડે. સમજણ બરાબર. તમને બહારની અસર છે એ ક્યાં સુધી છે? તમે બહાર જાઓ તો, નહીં તો નહીં. તમે ઘરના બહાર બેઠા બંધ કરો તો બહાર ઠંડી કે ગરમી હોય એની તમને અસર ના થાય. બરાબર. બહાર નીકળો તમે તો ઠંડી ગરમીની અસર થવાની. એવી રીતે તમે સ્વક્ષેત્રમાં વસો અને પરક્ષેત્રને તમે જાઓ નહીં તો તમે તમારા પોતાના અસંખ્ય પ્રદેશની અંદર તમે વસી ગયા. સાધના છે પોતાનામાં પોતા ભણી વળવું અને પોતાનામાં સ્થિર થવું. જે પોતા ભણી વળીએ છે એ સાધના છે અને સ્થિર થઈએ છીએ એમાં એ સિદ્ધિ છે. બરોબર. કેવળ જ્ઞાને કેવળ જ્ઞાનને વેદે છે. વેદે છે એટલે શું? સંવેદે છે એટલે અનુભવે છે. જ્ઞાનનો અનુભવ આનંદ રૂપ પોતે આનંદનું વેદન છે ત્યાં. એટલે સ્વસંવેદ્ય રૂપ છે. કેવળ જ્ઞાન જે છે એ સ્વસંવેદ્ય રૂપ છે. સમજાયું ને? કેવળ જ્ઞાની સ્વ સ્વરૂપને વેદે છે. વેદવું એટલે અનુભવવું. જ્યારે પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ કેવળ જ્ઞાનમાં જણાય છે એને એમની સાથે લગે વળગે નથી ગયા. કોઈ એમની સાથે પરક્ષેત્ર પરદ્રવ્ય પરભાવ એની સાથે કોઈ લાગે વળગે નથી. એમને
He is completely disconnected with that. એટલે નોટ ગોઈંગ ટુ નો, એ જતા નથી જોવા કે જાણવા, કમિંગ ટુ નો, પણ એ જણાય છે એમનામાં. કેમ કે જ્ઞાનનો સ્વભાવ છે, વસ્તુ જ્ઞાનમાં જણાય એનો સ્વભાવ છે. સમજણ, કોઈને પ્રશ્ન છે? કોઈ આવ્યું કેવું કઈ છે? આઈ સો સમ પેજ નંબર ટ્રેડ કરી રહ્યા છે. અચ્છા અચ્છા, કેમ કે તે કેવળ જ્ઞાનમાં ચિત્ત એટલે જ્ઞાન દર્શનમાં પ્રતિબિંબિત થાય છે. જગત આખું આપણા જ્ઞાનમાં પણ પ્રતિબિંબિત થાય છે, એ જ પ્રમાણે કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં પણ પ્રતિબિંબિત થાય છે. બંનેમાં ફરક શું છે? કેવળ જ્ઞાની માત્ર એને જાણે છે, આપણે પણ જાણીએ છીએ અને એમાં ભળીએ છીએ, આપણા ઉપયોગથી એમાં ભળીએ છીએ, એટલે બંધાઈએ છીએ. ચાર જ્ઞાન જ્ઞેયને જાણવા જાય છે, મતિ શ્રુતિ અવધિ અને મનઃપર્ય. જ્યારે કેવળ જ્ઞાનમાં સર્વ જ્ઞેયો જણાય છે, જે જે જણાવવા યોગ્ય છે એ બધા જ પદાર્થો કેવળ જ્ઞાનમાં જણાય છે. વળી તે સર્વ જ્ઞેયો જેવડા તેવડા દેખાય છે એ સિદ્ધ જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, એ જેવા છે તેવા જ જણાય. આપણા માટે શું બને છે કે આપણી મતિ કલ્પનાથી આપણે એને આકાર આપીએ છીએ, રૂપ આપીએ છીએ, એટલે જેવા છે તેવા નથી જણાતા, પણ આપણી કલ્પના પ્રમાણે એ જણાય છે આપણને. સમજાણું? કેવળ જ્ઞાન ઉપયોગવંત હોય છે, જ્યારે બીજા મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન ઉપયોગ મૂકવારૂપ હોય છે. ઉપયોગવંત એટલે એમને ઉપયોગ મૂકવો ના પડે, એમ જ જણાય. જ્યારે આ ચાર જ્ઞાન છે એમાં એમને જવું પડે, પોતાનો ઉપયોગ મૂકવો પડે, તો જણાય, નહીં તો ન જણાય. ઉદાહરણ તરીકે અરીસામાં પ્રતિબિંબનું પડતું દ્રશ્ય, રંગ રોગાન કે આકૃતિયુક્ત અદલો બદલ હોબહો હોય છે, જેવું છે તેવું. સમજ્યા? આબેહૂબ કેવળ જ્ઞાનમાં જ્ઞેય એ પ્રમાણે પ્રતિબિંબિત થાય છે, જેમ છે તેમ. એને કોઈ રંગ રોગાણ કરતા નથી, એટલે કે એને કોઈ સ્વરૂપ બદલાતા નથી. આપણે છદ્મસ્ત જીવો એની અંદર રંગ પૂરીએ છીએ પોતાના કલ્પના પ્રમાણે. માટે આપણને આપણે જેવું ઈચ્છીએ છીએ એ પ્રમાણે આપણને એ જણાય છે. કોઈ વ્યક્તિ આપણને સારો જણાય કે કોઈ વ્યક્તિ આપણને સારો ન પણ જણાય, એ કઈ રીતે બને? વ્યક્તિ તો વ્યક્તિ જ છે, વસ્તુ તો વસ્તુ જ છે, પરંતુ એમાં આપણે આપણી કલ્પના શક્તિથી જે ફેરફાર કરીએ છીએ એવું આપણને જણાય છે. સમજણ? જ્યારે કોઈ પણ પદાર્થનું ચિત્રકાર દ્વારા પ્રયત્નપૂર્વક કરાતું ચિત્રાંકન કે ચિત્રામણ તેના અનેક રેખાંકનો અને રંગરોગાનની પૂર્તિથી હોય છે, જે પદાર્થનું ચિત્ર હોય છે અને તે પદાર્થ જેવું હોય છે પણ હુબહુ નથી હોતું, કે જેવું પ્રતિબિંબ હોય છે. ચિત્રકારે જેવું બનાવ્યું તો એનું પ્રતિબિંબ છે, એ પડ્યું છે, પણ એ નથી. એવી રીતે આપણે દ્રશ્ય જોઈએ છે તો જેને જોઈએ છે એ જેવું છે એવું નથી જણાતું આપણને, પણ આપણે એનું જે ચિત્ર બનાવ્યું છે આપણા મનની અંદર, જે ચિત્ર ઉપસાવ્યું છે
એ પ્રમાણે હોય છે. સમજણ માટે એ રાગ દ્વેષ મિશ્રિત છે, એની અસર યુક્ત છે એ. અને માટે આપણે જે જોઈએ છે, જે જાણીએ છીએ, એ આપણા પોતાના રાગ દ્વેષને રંગથી રંગાયેલા છે, અને એના એના કારણે જ એ પદાર્થ આપણને કર્મબંધનું કારણ નથી બનતું, એ વ્યક્તિ આપણને કર્મબંધનું કારણ નથી બનતું, એ પરિસ્થિતિ આપણને કર્મબંધનું કારણ નથી, પણ આપણો એ તરફનો જે અભિગમ છે એ આપણા કર્મબંધનું કારણ બને છે. સમજણ આ પુસ્તકને આપણે પણ પુસ્તક રૂપે જોઈએ, ભગવાન પણ પુસ્તક રૂપે જોવે, પણ ભગવાન કેવળ એને પુસ્તક રૂપે જોવે, ત્યારે આપણે એની અંદર મારાપણું તારાપણું વગેરે રાગદ્વેષના પરિણામ કર્યા. માટે આપણી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિને કારણે આપણે એમાં જે પરિણામ કરીએ છીએ એને કારણે આપણને કર્મ બંધ છે અને પ્રભુને કર્મ બંધ નથી. બેઠું બાકીના ચાર જ્ઞાન આ પ્રકારના પ્રયત્નપૂર્વકના ચિત્રાવણ જેવા હોય છે. એટલે આખી આખો વખત જીવ આવું ચિત્રામણ સંસારમાં કર્યા કરે છે, અને એમાં જે પોતાનો રાગદ્વેષનું પરિણામ ભેળવ્યા કરે છે, એના કારણે નવા નવા કર્મો બાંધ્યા કરે છે, અને એ કર્મોના કારણે સંસારની અંદર પરિભ્રમણ કર્યા કરે છે. મુખ્ય પરિભ્રમણનું કારણ આ જીવનું ચિત્રામણ છે. સમજણ કેવળ જ્ઞાનીને અનાદિ અનંત એક જ સમયમાં જણાય છે, એ તો કેવું અદ્ભુત. એક જ સમયે ત્રણેય કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયો કેવળ જ્ઞાનમાં જણાય છે. કેવળ જ્ઞાનીની આ વ્યાખ્યા જે કરી છે તે છદ્મસ્થ સંસારી જીવોને સમજવા માટે છદ્મસ્થની અપેક્ષાએ કરેલ વ્યાખ્યા છે. પર વસ્તુના ભોગતા એવા છદ્મસ્થ સંસારી જીવનું જ્ઞાન ત્રણેય કાળના ભેદરૂપ છે. એને જાણ્યું એ જાણે છે અને જાણશે. એવા ક્રિયાના કાળથી ત્રણ ભેદ ત્યાં પાડવા પડે છે. જ્યારે કેવળ જ્ઞાનીનું જ્ઞાન જીવને અને વેદન એટલે ભોગ ત્રણ રૂપ છે અને અભેદ છે. પર વસ્તુનું ભોક્તૃત્વ નીકળી જતા કેવળ જ્ઞાન થાય છે. આપણે વસ્તુ કહીએ છીએ ને પાંચ વસ્તુ, અહમત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ, આ પાંચ ભાવ જે છે એ જો આપણામાંથી નીકળી જાય તો હમણાં આપણને કેવળ જ્ઞાન છે. પર વસ્તુના ભોક્તૃત્વના કારણે કાળના ત્રણ ભેદ ભૂત વર્તમાન ભવિષ્ય પડી જાય છે. માટે જ છદ્મસ્થ સંસારી જીવના જ્ઞાન અને ભોગ એટલે વેદન તેણે કાળરૂપ અર્થાત ભેદરૂપ બની જાય છે. સમજણું યસ. દિશા એટલે દેશાકાશ, દેશાકાશ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પૃથ્વીરાસ્તિકાય ને હોય છે. આત્મા એના શુદ્ધ પરમાત્મા સ્વરૂપમાં દેશાતીત છે, એને કોઈ દિશા નથી હોતી, તે પોતાનામાં સમાઈ ગયા છે. પછી એને નથી પશ્ચિમ, નથી પૂર્વ, નથી ઉત્તર, નથી દક્ષિણ. જે પદાર્થ દેશના બંધનમાં હોય તે કાળના બંધનમાં પણ હોય. પરમાત્મા અને કેવળ જ્ઞાનમાં એક જ સમયે સર્વક્ષેત્રના સર્વદ્રવ્યો, સર્વ પદાર્થો તેના સર્વગુણ પર્યાય સહિત જણાય છે.
આ કેવળ જ્ઞાનનો મહિમા છે. આમ આત્મા એની ચિત્ત શક્તિ એટલે કે જ્ઞાન શક્તિથી ક્ષેત્ર અર્થાત દેશ તથા કાળ અપરિચ્છિન્ન છે, અખંડ છે, અનંત છે. દેશ એ દેશ ક્ષેત્ર ભેદ છે, જ્યારે કાળ એ પર્યાય ભેદ છે. સમજણ, કાળની અંદર એક એક પર્યાય સમય સમય જે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ત્યારે ત્યાં કાળની અપેક્ષા આવે છે. અને દેશ છે પ્રદેશ, એ ક્ષેત્રની અપેક્ષા છે ત્યાં, માટે ક્ષેત્ર ભેદ છે. ત્રણેય કાળમાં ધર્મમાં ભાવનું પ્રધાન તત્વ છે. ત્રણેય કાળમાં એટલે ક્યારે બી તમે લ્યો તો ધર્મ કોને કહેવા, એમાં ભાવ તમારું છે એનું જ મહત્વ છે. તમે સ્વભાવમાં હો તો એ ધર્મ છે, પરભાવમાં હો તો એ અધર્મ છે. સમજણ, જ્યારે ત્રણેય કાળમાં સંસારમાં દ્રવ્યનું પ્રધાનત્વ છે. સંસારની અંદર જીવને માટે દ્રવ્ય પ્રધાનત્વનું પ્રધાન સ્થાન ભોગવે છે. દ્રવ્યમાં આપણે વિચારીશું શું આવે, કોણ, કાળમાં ક્યારે, ક્ષેત્રમાં ક્યાં અને ભાવમાં શું, આ પ્રશ્નો આવે ને ચાર, એ અપેક્ષા લ્યો તો તમને ખ્યાલ આવશે. પરમાત્મા કેવળ ભાવ સ્વરૂપ છે, પરમાત્મા દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત અને કાળાતીત છે. હવે અહીંયા સુધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો આગળ. અંકિત, હર્ષાબેન ને છે. જયજીનેન્દ્ર ગિરીશભાઈ, બરોબર, મને આ નથી સમજાતું. આપણે એક વાક્ય વચ્ચે વાંચ્યું કે કેવળ જ્ઞાનીને અનાદિ અનંત એક જ કાળમાં જણાય છે, એટલે એક જ કાળ એટલે બધું એને સરખું દેખાય એવું ના, એમ નહી, એક જ સમય કાળનો, એક સમય ખંડ છે, સમય એ કાળનો ખંડ છે, એક ભાગ, બરાબર, એની અંદર એક સમયમાં કેવળ જ્ઞાનીને બધું જણાય છે. એમને કોઈ સમયનો પણ કાળનો પણ ભેદ નથી, એટલે ક્ષેત્રનો પણ ભેદ નથી. એ જ્ઞાન એમને તો કેવળ જ્ઞાન છે ને, તો જ્ઞાનની અંદર ઝળકે છે. અરીસામાં જેમ એક સાથે બધી જ વસ્તુઓ ઝળકે, એમાં ભેદ નથી પડતો ને, એ રીતે. પરમાત્મા કેવળ ભાવ સ્વરૂપ છે, પરમાત્મા દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત ને કાળાતીત, એટલે ક્ષેત્ર દ્રવ્ય ને કાળ થી તદ્દન અલગ છે, એનું જરા પ્લીઝ સમજાવશો? કેમ કે અતીત હું એ પ્રમાણે સંધિ છૂટી પાડતો, એમાં સમજાતું નથી, એટલે એનાથી ટોટલ અલગ. હા, અતીત એટલે એનાથી અલગ, ટોટલી અલગ. એટલે શું કે એની અસર નથી એમને, એમને કોઈ દ્રવ્યની અસર ના, એમને કોઈ સમયની અસર નહીં, એમને કોઈ ક્ષેત્રની અસર નહીં. ઓકે, પોતે પોતાનામાં સમાણા છે માટે. ઓકે, આપણે બહાર છીએ એટલે આપણને દ્રવ્યની પણ અસર, કાળની પણ અસર, ક્ષેત્રની પણ અસર. આ અસર મુક્ત છે, અસર મુક્ત, અલગ. ઓકે, અલગ એટલે શું, અસર મુક્ત, બરાબર. અતીતનો અર્થ એ કરવાનો, અસર મુક્ત. ઓકે, થેન્ક યુ. પછી નાલિનીબેન. હાજી બોલો. નજરેન્દ્ર ગિરીશભાઈ જી, આ પેરેગ્રાફમાં એક વસ્તુ એ સમજાય કે દિશા અને સમય એ માણસે બનાવેલા રેફરન્સ પોઈન્ટ છે. વિચાર કરીએ તો બર્ડ ફ્લાય થાય તો બર્ડને ખબર નથી કે ઉત્તર કે દક્ષિણમાં જાય છે, એ તો જે રીતે જવાનું પ્રમાણે જાય છે. આપણે જેવી રીતે વિચાર કરીએ છીએ, સમયનો વિચાર પણ એ રીતે જ છે, વર્તમાન, ભવિષ્ય કે ભૂતકાળ,
આપણા રેફરન્સ પોઈન્ટ પ્રમાણે જ છે. એટલે વી થિંક વોટ ઇટ વી મેક એ રેફરન્સ અબાઉટ ટાઈમ એન્ડ એન્ડ ધ સ્પેસ. રાઈટ. એટલે મારે સમજવું હતું. બરાબર ને? બરાબર. એટલે આપણો કાળ જે છે ને, આપણે જેને વ્યવહાર કાળ કહીએ છીએ, કલાક મિનિટ વગેરે વગેરે, દિવસ વર્ષ વગેરે, એ માત્ર આપણને અહીંયા અઢી દ્વીપમાં જ લાગુ પડે છે. એની પછી એક આ કાળ નથી લાગુ પડતો. વ્યવહાર કાળ ત્યાં નિશ્ચય કાળ છે. એટલે જોવા જાવ તો તમે આ લોકો સ્પેસમાં જાય છે, મૂન પર જાય કે અરાઉન્ડ સ્ટેશનમાં જાય, તો ત્યાં એકચ્યુઅલી ધેર ઇઝ નો ટાઈમ ફ્રેમ અનલેસ ધે નો વોટ ટાઈમ ઇટ ઇઝ ડે ઓર નાઇટ ઇન ઓન ધ અર્થ. રાઈટ. ટાઈમ ઇઝ વોટ વી થિંક ટાઈમ ઇઝ. રાઈટ. એટલે આપણે નક્કી કર્યું છે. નક્કી કરી. હા. એટલે એ જ્યોતિષ ચક્રના આધાર ઉપર. હા. જ્યોતિષ ચક્ર જે છે એના આધાર ઉપર, અઢી દ્વીપની અંદર એના આધાર ઉપર આ કાળ નક્કી થયો છે. જીનેન્દ્ર ગિરીશભાઈ, મને આ છેલ્લું તમે છેલ્લું સમજાવો ને, ત્યારે બીજું કઈ સમજાતું નથી મને. શું? દેશ એક ક્ષેત્ર ભેદ, જયારે કાળ કે પર્યાય ભેદ છે, આત્મા સ્વરૂપ દ્રવ્ય ને ભાવરૂપ છે, એ સમજાય, પણ પાછું નથી સમજાતું, સમજાતું નથી મને. દેશ એટલે સ્પેસ, જગ્યા. ઓકે. એટલે ક્ષેત્ર થયું ને. તમે અહીંયા છો, અમેરિકામાં છો તો આ ક્ષેત્રમાં છો તમે, અમે આ દેશમાં છો તમે, નથી યાદ આપણે કે તમે અમેરિકા દેશમાં છો, તમે ભારત દેશમાં છો, તે ફેર પડ્યો ને ટાઈમમાં. નહીં, ક્ષેત્રમાં ભેદ પડ્યો ને, જગ્યાનો ફેર પડ્યો. ક્ષેત્ર કહેવાય ને. તમે તમે જે ક્ષેત્રમાં છો, જે જગ્યાએ છો, એ ક્ષેત્ર કહેવાય ને. આ ક્ષેત્રનું અપભ્રંશ થઈને ખેતર બન્યું. આપણે ખેતર કહીએ છીએ ને, મારા ખેતરમાં છું, તમારા ખેતરમાં છું, દરેકના ખેતર જુદા જુદા હોય ને, ત્યારે એ ક્ષેત્ર સમજો ને, જગ્યા. આ મારી જગ્યા, આ તમારી જગ્યા, નથી કહેતા આપણે. હું અમેરિકન દેશમાં છું, અમેરિકા દેશમાં છું, તમે ભારત દેશમાં છો. બરાબર. તો એ દેશ એટલે ક્ષેત્ર થયું, ક્ષેત્ર એટલે જગ્યા. ભેદ પડ્યો ને એ ભેદ. ઓકે. હા. અને જ પ્રમાણે કાળનો, ગઈકાલ, આજ, આવતીકાલ, આ કાળનો ભેદ થયો કે નહીં? બરાબર. હા, સમજાયું. થેન્ક યુ. તો એમાં શું થયું? પર્યાય ભેદ થયો, સમજો ને. તમે કાળ એટલે એક કલાક પહેલા તમે જે પર્યાયમાં હતા, આ એક કલાક પછી તમારે પર્યાય બદલાણી ને. બરાબર. ભલે સૂક્ષ્મ છે, આપણને ના જણાય, પણ બદલાય છે. નવું હતું એનું જૂનું થાય છે ને, એ પર્યાયને કારણે પર્યાય ભેદ કહેવાય. સમજાણું? હવે સમજાયું. થેન્ક યુ ગિરીશભાઈ. પછી દીનાબેન. બરો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જી. તમે જે કોણ ક્યારે શું જે કીધું એ બહુ જરાક ફાસ્ટ ગયું મારા માટે. એ હા, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, આ ચાર ને તમારે આમ ટૂંકામાં કેવું હોય તો કોણ એ દ્રવ્ય. બરાબર. ક્યાં તો કે ક્ષેત્ર. ઓકે. ઓકે. ક્યારે તો કે કાળ. અને શું એ ભાવ. ભાવ. ઓકે.
આ પ્રશ્ન કરો ને તમે, એનો જવાબ જે આવે એ પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવે. સમજાણું? પ્રણામ ગિરીશભાઈ. આપણે આપે કીધું ને કે પરમાત્મા તત્વ ને ક્ષેત્ર ને કાળ નથી લાગતા, એનાથી અલિપ્ત છે, પણ દ્રવ્ય ને ભાવ ઉભયાત્મક છે એટલે એ ઉભયાત્મક નહીં ખબર પડી. ઉભયાત્મક એટલે બંને સાથે છે. અચ્છા, સાથે રહેલા છે. હા, એટલે આત્મા એના સ્વભાવમાં રહે એ રીતે જોવાનું, એટલે દ્રવ્યના ગુણ પ્રમાણે. પરિવર્તન પ્રશ્ન કરતો 63 પેજમાં જે સેકન્ડ પેરેગ્રાફ છે ને કે પરમાત્મા તત્વ દેશ અને કાળથી અતીત છે, પણ દ્રવ્ય અને ભાવ ઉભયાત્મક છે એટલે એક છે અને અભેદ છે એમ. હા, એટલે દ્રવ્ય તરીકે અને ભાવ એટલે પોતાની સ્વરૂપ તરીકે, એમનો ભાવ જે છે ને એ જો એમનો ઉપયોગ એ પોતાનામાં સમાયો છે. બરાબર, એટલે બંને એક થઈ ગયા ને. હા, એટલે દ્રવ્ય અને ભાવ બંનેથી પોતે અતીત બની ગયા, એને છૂટી ગયા, હવે એમને કોઈ ભેદ ના રહ્યો. સમજાણું? એટલે પેલો તમે જે ગોળનો દાખલો આપો છો, જે ગોળનું ગળપણ છૂટું ના પાડી શકાય એ રીતે. હા હા, સમથિંગ લાઈક ધેટ. પણ અહીંયા શું છે, પરમાત્માનું દ્રવ્ય એ બેઝ છે, બધાનું દ્રવ્ય એ બેઝ કહેવાય. અચ્છા, એમાંથી જે ભાવ જે છે એ ઉપયોગ ઉપયોગ કહેવાય ને, એ ઉપયોગ પોતાનામાં સમાય દ્રવ્યમાં. દ્રવ્ય એટલે ઉપયોગી, ભાવ એટલે ઉપયોગ. બરાબર, હવે આ બંને એક થઈ જાય. સમજાય છે? ઉપયોગ ઉપયોગી માં સમાઈ જાય તો બંને એક થઈ ગયા ને, તો એમાં અતિત એટલે જુદું નથી હોય કઈ. આપણે શું બને છે, આપણો ઉપયોગ બહાર ફરે છે, બદલાઈ જાય છે, આપણા આપણામાં સમાતો નથી. સમજાયું? હા, બેઠું કઈ. હા, અને એનામાં અને આગળ એના એ જે ઉભયાત્મક જે ઉભયાત્મક ભાવ સાથે બંને બંને એક સાથે બંને એક સાથે તો હાચા એવું તો એ એ રીતે આપણે જે કીધું છે કે આ ધર્માસ્તિકાય આકાશિસ્તા સોરી ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય અને આકાશિકાય જે ત્રણ છે એને પણ ઉભય દ્રવ્ય કીધેલા છે. એને પણ ઉભય દ્રવ્ય આપણો કીધેલા છે કે જડ અને પૂતગલનો જે સંબંધ છે નૈમિતિકનો સંબંધ છે પણ આનો સાથે સંબંધ છે પણ એ ઉભય દ્રવ્ય તરીકે એને જણાવવામાં આવ્યું છે. એટલે એ રીતે લેવાનું કે એ દ્રવ્યો આપણને હેલ્પ કરે છે પણ અટેચ નથી થતા કે એ રીતનું એ મને થોડું નહીં સમજાય પડ્યું. હું એટલે આકાશાસ્તિકાય લ્યો કે ધર્માસ્તિકાય લ્યો કે અધર્માસ્તિકાય લ્યો, આ ત્રણ દ્રવ્યો જે છે એ નિરપેક્ષ છે, એને કોઈ કોઈ પદાર્થ એમાં જગ્યા લે કે ન લે આકર્ષણ કઈ ફેર પડતો નથી. એ જ પ્રમાણે કોઈ દ્રવ્ય જે ક્રિયાશીલ હોય જીવ અને પૂતગળ એ ક્રિયા કરે કે ન કરે ધર્માસ્તિકાને કઈ ફેર પડતો નથી. અચ્છા, અને એ જ પ્રમાણે જે સ્થિતિ કરવાની છે એમાં પણ કોઈ સ્થિતિ કરે કે ન કરે અધર્માસ્તિકાને કઈ ફેર ના પડે. દે આર અતીત, જે
કોઈ અસર મુક્ત છે બધા, સમજણ. એટલે એ એ આપણા પરમાત્માનો જે સ્વભાવ છે એમનો, એ એ એ એ રીતનું કનેક્શન કરવાનું કે એ દ્રવ્યો કેવી રીતે રહે છે એમ કે. પરમાત્મા એ ચેતન દ્રવ્ય છે, આ બધા જળ દ્રવ્યો છે, આટલો ફરક. એટલે આપણે આપણે જે વ્યવહારમાં જે આપણે પૂતગલનો બી લઈએ, ઉપયોગ કરીએ કે એના કનેક્શનમાં આવીએ, તો આપણે જે બંધાઈ જઈએ છે, જે તમે કીધું નિરપેક્ષ નથી રહેતું. ના, પૂતગલને કારણે નથી બંધાતા ભાવ આપણા, પૂતગલની અંદર જે ભાવ કરીએ છીએ આપણે, એના કારણે બંધાઈએ છીએ આપણે. હમણાં તમે સમજાવ્યું કે પરની પરથી આપણે બંધાતા નથી, આપણે સ્વથી જ બંધાઈએ છીએ, પોતે પોતાથી બંધાય છે, પર નું નિમિત્ત બને છે, પર તો નિમિત્ત બને છે, સમજાણ. બરાબર. તો પરમાત્માને પણ પર તો બાજુ બાજુ છે જ, પણ એ બંધાતા નથી, પણ એ બંધાતા નથી, કેમ કે એ સ્વમાં છે પોતે, આપણે પરમાં જઈએ છીએ માટે બંધાઈએ છીએ. બરાબર. સમજાણું. હા, એટલે હું એ રીતનું એ રીતનો વિચાર કરતી હતી કે એ એ જે જે નેચરમાં બી જે આ બધું છે, એ એનો બી આપણે એ રીતે કનેક્ટ કરીએ કે એ બધા છે, દ્રવ્યો છે, બધું પૂતગલ છે, એટલે એ કામમાં આવે છે, ઉપયોગમાં આવે છે, સહાય કરે છે, અને એ રીતે પણ એક એક નિરપેક્ષ જે છે એની સાથે એ રીતનું બી આપણે આપણા માં ચેન્જીસ લાવવા માટે આપણે એ કરી શકીએ એવી રીતનો વિચાર કે. સોરી, ફરીવાર કહેતો. એટલે આપણે આપણે આ જે જે બધું આકાશી જે જે ત્રણ છે આસ્તિકાય, આપણે એની પાસેથી કંઈક શીખવું હોય કે લેવું હોય ગુણ મોરલ, તો આપણે આપણી કેવી રીતનો આપણે આ રીતે લઈ શકીએ ને, કે કેવી રીતે એ સહાય કરે છે, જેને જે ગતિ કરવી હોય તો ગતિ કરાવે છે, પણ પોતાનો કરતા ભાવ વિના કે એ જ એ રીતનો પોતે પોતાનામાં રહી પોતે અને જેને જે ઉપયોગ કરવો એ રીતે કરે છે તે. હા, ચોક્કસ. હા, તમે એ રીતે નિરપેક્ષ બની શકો છો. હા, તમે એ રીતે અપેક્ષા રહિત બની શકો છો, તો તમને કર્મ બંધ ના થાય. હા, એટલે એ હું થોડું વિચારતી હતી કે એ રીતે બરાબર છે. બરાબર છે, એકદમ બરાબર છે, એ ધર્મ છે. અચ્છા, ધર્મ કરીને આ જ કરવાનું છે, કારણ કે સાયલન્ટલી કેટલું બધું સાયલન્ટલી વર્ક કરે છે નેચર, વિધાઉટ સેઈંગ એનીથિંગ, શાંતિથી બધાને મદદ કરે છે, એમ તમે બી કરો અને ભણો નહીં કોઈનામાં. બરોબર. ઓકે, થેન્ક યુ. જ્યોતિષ ચક્ર જે છે ને, એના કારણે આપણે અહીંયા વ્યવહાર કાળ નિશ્ચિત કર્યો છે. બાકી કાળ જેવું કાળની કોઈ ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્ય બીજે ક્યાંય નથી. ધારો કે દેવગતિમાં કે નરગતિમાં જે આયુષ્યની વાત કરે છે, એ બધું આ જ્યોતિષ ચક્રના આધારે. ત્યાં કોઈ કાળ છે જ નહીં, કાળની ગણતરી નથી રાધર. અચ્છા, એને સમય સમયની પર્યાય તો છે, દુઃખ અનુભવે છે, સુખ અનુભવે છે, એ બધું છે. સમય સમય છે, કાળ નથી. એટલે કાળાંતર અનુભવે છે, પણ કાળની ટ્રેક નથી કરતા, કાળની ગણતરી નથી ત્યાં. અચ્છા, એકચ્યુઅલી તમને જોવો ને તો આપણે અહીંયા પણ આયુષ્યની ગણતરી એક અપેક્ષા એ શ્વાસોચ્છ્વાસ ઉપર છે, સમય ઉપર નથી. બરાબર. વ્યવહાર કાળ ઉપર નથી, પણ એવું જોડી દીધું છે આપણે. ચાલો. યસ, સંબંધ જ્યોતિષ ચક્ર સાથે છે.
હા જ્યોતિષ ચક્ર સાથે. હવે પ્રશ્ન નથી. એક આવ્યો ચેતના આંટી. હા બોલ બેન. પ્રણામ દિનેશભાઈ. કાળ અને સમય ને કેવી રીતે આમ કાળ અને સમય આમ જોવા જઈએ તો આપણે પેરેલલ એક જ વસ્તુ લાગે ક્યારેક, પણ એને કેવી રીતે તમે બોલ્યા કે કાળ ને સમય એક નથી, એ સમજ નહીં પડી. એક નથી એનો અર્થ શું છે કે સમય એ ગણતરીનો ગણતરી માટે આપણે મૂક્યો છે. સમય એટલે કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે વિભાગ છે એ સમય છે. કાળ અને સમય બંને આ રીતે જુદા પડે. કાળ એટલે સમગ્ર અને સમય એટલે માત્ર એનો એક ભાગ કે જેનો ફરી વાર તમે ભાગ ન કરી શકો એટલો સૂક્ષ્મ. ધારો કે આંખની એક પાપણ તમે આંખનો એક પલકારો મારો એમાં અસંખ્ય સમય છે. કાળની ગણતરી ગણતરી કરીએ ને આપણે, તમે નવતત્વમાં કાળ પ્રકરણ આવ્યું ત્યારે તમે નહીં જોયું હોય, એમાં સમયથી શરૂઆત થાય. બે જગ્યાએ અસંખ્ય શબ્દ આવે કાળના કોષ્ટકમાં, એ ખ્યાલ છે? સમગ્ર અને સમય એટલે એનો એક ભાગ. સમજણ હવે ખ્યાલ આવ્યો કે જેવો જે ભાગ કે જેને તમે બીજા ભાગ ન કરી શકો એટલું સૂક્ષ્મ. બરું, એટલે એના માટે શાસ્ત્રકાર તો અમુક દ્રષ્ટાંત આપે છે કે બીલી પત્ર હોય ને એને આમ ઢગલો કર્યો હોય અને એની અંદર તમે કોઈ બળવાન માણસ હોય એ તલવારથી કે કોઈ એવા શસ્ત્રથી આમ ઘા કરે અને એને ભેદી નાખે તો એ એક એક પાનમાંથી બીજા પાનમાં એ જે ભેદાણું એમાં કેટલો કેટલો અસંખ્ય સમય જાય. હવે તમને લાગે તો એક સેકન્ડમાં થઈ ગયું ખરું. તમે પાનનો ઢગલો કર્યો હોય અને એક તલવારનો ઝાટકો મારો તો બધા પાન ને એક ઝટકાથી ભેદાઈ જાય. બરોબર, એમ લાગ્યું કે એક ક્ષણમાં તમે ભેદી નાખ્યું. હવે એ વખતે એક પાન કપાણું અને બીજું પાન કપાણું એ બે વચ્ચેનો જે સમય એમાં અસંખ્ય સમય ગયા. આટલું સૂક્ષ્મ છે સમયનું માપ. એક આંખનો પલકારો મારીએ ને આપણે આમ એમાં અસંખ્ય સમય છે કે જેની આપણે ગણતરી ના કરી શકીએ એટલો સમય. અને એ સમયનું જ્ઞાન પરમાત્માને છે. સમજણ, પ્રદેશ, પરમાણુ અને સમય આ ત્રણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ કે જેનું જ્ઞાન કેવળ જ્ઞાનમાં પરમાત્માને છે. અને કાળ એટલે સમગ્ર. તમારે આ કાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ, વર્તમાન કાળ, અવસર પીણીનો કાળ, ઉત્સર પીણીનો કાળ, પહેલો આરો, બીજો આરો, ત્રીજો, આ બધા છે ને એ વર્તમાન વ્યવહાર કાળ કહેવાય. અને આ નિશ્ચય કાળ છે. સમય એ નિશ્ચય કાળ છે અને આ બધા વ્યવહાર કાળ કહેવાય. કલાક અઢીતીપમાં કીધું કે કાળ નથી, મતલબ ત્યાં જીવની જીવાસ્તી કાંઈ છે જ નહીં એટલે કાળ નથી એ રીતે આપણે. ના ના ના, જીવો તો આખા લોકની અંદર ઠાસી ઠાસીને ભર્યા છે.
गणतरी छे ए एना आधार पर समग्र विश्व समग्र लोक अंदर काल गणतरी करी छे ज्योतिष चक्र जे फरे छे ने કાળની ગણતરી જે છે એ આના આધાર ઉપર છે. ધારો કે વૈમાનિક દેવના કે નરક ગતિના જીવના જે આયુષ્ય ગણ આયુષ્ય ગણતરી છે એ આના આધારે છે. પણ છતાં ભગવાનના જ્ઞાનની અંદર આ બધું જ ઝળકે છે. સમજણ? પછી આ કુસુમબેન બોલો. ગિરીશભાઈ, અમુક આમનાઈની દ્રષ્ટિએ કારને એ લોકો દ્રવ્ય નથી ગણતા અને અમુકમાં ગણે છે, તો જેમાં દ્રવ્ય ગણાય છે તો એ અપેક્ષાએ સમય એની પર્યાય થઈ? સમય એટલે એક આકાશ પ્રદેશમાંથી બીજા આકાશ પ્રદેશમાં એક પરમાણુ ગતિ કરે એમાં જેટલી વાર લાગે એ એક સમય. બીજા આકાશના પ્રદેશમાં જાય અને એમાં જેટલો સમય લાગે એ સમયાણુ સમયનો અણુ ગણે છે ને. અને કારણ કે અસંખ્ય પ્રદેશો છે ને લોકાકાશના, એટલે અસંખ્ય આ અણુઓ છે સમયના. બરાબર. પણ સમગ્ર કાળના હિસાબે આપણે ગણીએ તો એમને જેણે દ્રવ્ય ગણ્યું છે તો પછી સમય પણ એનો ભાગ જ છે, નિરંતર એને બદલાયા કરે છે, એને પર્યાય કેમ ન કહેવાય? હા, પર્યાય કહેવાય. તમે પર્યાય કહેવાય. અચ્છા, અને અમુક આમનાયમાં જેને કાળને દ્રવ્ય શા માટે નથી ગણ્યું? કારણે બીજા જે દ્રવ્યો છે એની પર્યાય રૂપ લીધું છે. એટલે શું કે ધારો કે પર્યાય જે બદલાય ને, બરાબર, એ પર્યાયના બદલાવાની અંદર જે કાળાંતર જે છે, કાળનું જે માપ, આ એ સમયનું જે માપ છે ને જ્યાં, એટલે કે એક એક દ્રવ્યની અંદર થતા પર્યાયના જે ફેરફાર, પર્યાય એની અંદર કાળની ગણતરી આ રીતે ગણી છે. વર્તના, એમાં જે વર્તના શબ્દ આવે છે, કાળને વર્તના રૂપે લીધું, એમાં વર્તે છે કાળ જેટલો એક દ્રવ્યમાં એક પર્યાય નાશ પામે અને બીજી પર્યાય ઉત્પન્ન થાય એ બંને વચ્ચેનો જે સમય જે છે એને કાળ કીધો. બરાબર. એટલે એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે ના લીધો. તો અહીંયા શું કહે છે સ્વતંત્ર દ્રવ્યમાં? તો કે આકાશના જે અસંખ્ય પ્રદેશ છે એમાં એક એક પ્રદેશ ઉપર કાળનો એક એક અણુ છે, એ રીતે એને દ્રવ્ય લીધો. બરાબર. દરેક દ્રવ્યમાં પર્યાય નો જે સમય બદલાય છે એ એક સરખો નથી હોતો? પર્યાય ક્ષણિક જ હોય છે, રાઈટ? તો પછી દરેક દ્રવ્યમાં જે કાળ, આઈ મીન જે લોકોએ કાળ અંદર લઈ લીધું, તો એ પર્યાય નો સમય એક સરખો નથી હોતો, જુદો જુદો હોય દરેક દ્રવ્યમાં? ના ના ના, જુદો કેવી રીતે હોય? પર્યાય બદલાય એટલે દ્રવ્યની અપેક્ષાએ બદલાય છે ને. બરાબર.
પણ બદલાવાનું પણ જે છે બદલાવાનું જે બદલાવ છે એમાં તો સમય જશે ને. પર્યાય એટલે એક દ્રવ્યમાં એક પર્યાય ઉત્પન્ન થઈ અને નાશ પામે બરાબર અને બીજી પર્યાય ઉત્પન્ન થઈ પણ એટલે તો એમાં જે સમય જે જાય છે દરેક પર્યાયની અંદર એક સરખો સમય જાય છે. સમજાણું પર્યાય બદલાય બરાબર પણ એને બદલાવામાં જે સમય જાય છે એ તો એક સરખું જ છે ને ગણતરીની અપેક્ષા. અચ્છા તમે તમે માની લો કે કપડું જૂનું થયું બરોબર કે વસ્તુ કોઈ પણ જૂની થઈ નવા મત તો તે વસ્તુની અપેક્ષા એ એમાં ફેરફાર થયો ને ફેરફાર થવામાં જે સમય લાગ્યો એમાં કોઈ ફેરફાર નથી. ચલો એક વસ્તુ 10 વર્ષે જૂની દેખાય એક વસ્તુ 1 વર્ષમાં જૂની દેખાય એ તો વસ્તુની પોતાની ગુણધર્મ છે પણ એમાં જે ફેરફાર થાય છે એ તો સમયના પ્રમાણે છે ને તો સમય તો એક સરખો છે. આ તો સમયની પર્યાય આપણે વાત કરીએ છીએ ને બરાબર બેસે છે. યસ ઓકે થેન્ક યુ. થોડું સૂક્ષ્મ છે ધર્મ માટે જરૂરી છે પરંતુ દેશ અને કાળના ભેદોનું બંધન ધર્મ કે ધર્મીને નથી હોતું. આર્ય ક્ષેત્ર આર્ય જાતિ આર્ય કુળ જૈન કુળ અને પર્યુષણ કાળ હોય તો ધર્મ સારી રીતે થાય પરંતુ ધર્મ અને ધર્મી અન્યાય ક્ષેત્રમાં પર્યુષણ આદિ ધર્મકાળ સેવાના કાળમાં પણ ટકવા ધારે તો ટકી શકે તેમ છે એને ત્યાં બંધન નથી એનું ખ્યાલ એ સહાયકારી બને પણ એના કારણે થાય એવું નહીં. સમજાય છે કેમ તો કે ધર્મ ભાવ સ્વરૂપ છે અને ભાવ ઉપર દેશકાળની અસર છે એટલા પૂરતું પણ દેશકાળની અસરથી મુક્ત થઈને પણ જીવ ધર્મી જીવ ધર્મ કરી શકે છે. આ વાત સમજાય છે ના મને બધી સગવડતા આવે તો હું ધર્મ કરું નહીં તો મારાથી ધર્મ ન થાય એવું ધર્મી કે ધર્મી કે એવું ના કે ધર્મી તો શું કે છે એ ઘણા વખત પહેલાં મેં રીડર્સ ડાયજેસ્ટમાં એક લેખ વાંચ્યો હતો વોટ આર ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન એ સ્ટુડન્ટ બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું ત્યારે મને એમ લાગ્યું ધર્મની અપેક્ષા એ ધર્મી જ કોને કેવો આ એ સ્ટુડન્ટ પછી એને બધું વર્ણન કરી દીધું એને કોઈ બંધન નહીં ક્યાંય બી હોય તો યુ કેન ડૂ ઇટ હી વિલ બી એબલ ટુ ડૂ હી વિલ બી એબલ ટુ સ્ટડી લર્ન આ એ સ્ટુડન્ટની ખાસિયત હોય છે ધર્મીની પણ એ જ ખાસિયત છે કોઈ પણ જગ્યા કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ સમય એને એને કોઈ બાધાકારક બંધ નથી હોતું આમાં આવું હોય તો જ મારાથી ધર્મ થાય આવું હોય તો જ મારાથી ધર્મ થાય એવું નહીં ગમે ત્યાં બેસીને પણ ધર્મ કરી શકે કેમ કે ધર્મ એ ભાવ સ્વરૂપ છે એને દેશકાળ સાથે કોઈ સંબંધ નથી આપણે સંબંધ એને જોડ્યો છે શેના માટે જોડ્યો છે જે અજ્ઞાની જીવો છે એને એને કંઈક પ્રલોભન આપી એને વાળવા માટે તમને એમ કીધું કે તમારે ધ્યાન કરવું હોય તો તમારે એક જ જગ્યા એક જ પ્રકારના તમારા વસ્ત્રો તમારો એક જ ભાવ આઈ મીન ભાવ શું એક જ સમય વગેરે વગેરે જે વાત કરી શેના માટે તમે ગમે તે ધ્યાન કરી શકો છો પણ આ તમને ત્યાં દોરવા માટે ત્યાં તમને આકર્ષવા માટે ત્યાં તમને લાવવા માટે શરૂઆતની અંદર તમને આ જરૂરી છે માટે તમને કીધું એટલે આર્ય ક્ષેત્ર આર્ય
કોળ વગેરે વગેરે જે કીધું એ આ કારણથી તમે કીધું. બાકી ધર્મી ગમે તે ધર્મ કરી શકે છે, ધર્મ એને દેશકાળનો કોઈ બાધ નથી હોતો. પણ જે બાના કાઢે છે ને એના માટે બાના નો જવાબ આપવા માટે એક એક પ્રથા બતાવી, એક પદ્ધતિ કરી કે આટલું કર એટલે એને પછી મગજની અંદર આ બેસે. એમ કરતાં કરતાં પોતે પોતે એટલું અભ્યસ્ત થઈ જાય કે ગમે તે કરી શકે. સમજાણું? માટે પ્રતિકૂળ દેશ અને કાળમાં પણ ભાવ ધર્માવલંબનને ભાવ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. દેશ અને કાળના ભેદ તથા દેશ અને કાળના બંધન તો અર્થ અને કામને છે, ધર્મને મોક્ષને નહીં. 45 લાખ યોજનની સિદ્ધશિલા ઉપર 45 લાખ યોજન પહોળા તિરછા લોકના પ્રત્યેક ક્ષેત્રથી પ્રત્યેક કાળે આવેલ સિદ્ધ પરમાત્મા ભગવંતો બિરાજમાન છે. એ ખબર છે ને, ત્યાં ક્ષેત્રનું બંધન છે. 45 લાખ યોજનની જે ભૂમિ છે ત્યાંથી જ જીવક્ષેત્ર સ્થિતિ થઈ શકે. એનું કારણ શું છે? તો કે જીવ સીધી ગતિએ જ મોક્ષ જઈ શકે, આડી અવડી ગતિએ ના જઈ શકે. માટે અને સિદ્ધિશિલા છે 45 લાખ યોજનની, તો બરાબર એની નીચે 45 લાખ યોજનની જે ભૂમિ છે ત્યાંથી જ જઈ શકે, બીજી ક્યાંથી ના જઈ શકે. કેમકે સીધી જીવ સીધી ગતિમાં જાય અને એક જ સમયમાં જાય માટે, સમજાણું? માટે એ બંધન ત્યાં છે. જે સર્વે ક્ષેત્રાતીત કાળાતીત થયેલ છે, સાધુ ભગવંતને અતિથિ અભ્યાગાતનું સંબોધન કરવામાં આવેલ છે, તે જ સૂચવે છે કે તેમને ક્ષેત્ર કાળના બંધન છે નહીં, દેશકાળ તેમને બાધક છે જ નહીં. ભાવને ધર્મને દેશકાળ બાધક નથી અને બંધનરૂપ પણ નથી. માટે તમે સાધુ સાધુને ગમે તેને પૂછો તો હંમેશા વર્તમાન જોગ કહે છે, વર્તમાનમાં જ્યાં છે ત્યાં જ એમને કાળ અને ક્ષેત્રનું બંધન, એથી વિશેષ કોઈ બંધન નહીં, એ બંધનથી અતિ જ થઈ ગયા છે. કોકનું ચાલુ છે કઈ? વર્ષાબેન, અમે કઈક પૂછવું હતું એટલે હમણાં મેળતા તમારું નામ ના આવે ત્યાં સુધી. બેન થેન્ક યુ. હા, તમારો હેલો ઝૂમ નો હાથ ઊંચો કરજો. એટલે કર્યો છે? કર્યો છે. હા બોલો હવે. જય જીનેન્દ્ર, પ્રણામ. મને આજે આપણે વાત કરીને જીવ સિદ્ધ શિલામાંથી ઉર્ધ્વ ગતિમાં આપણે જ્યારે જઈએ કે આપણો જીવ જાય તો એ એક જ સમયમાં જાય, પણ સમય તો તરત જ બદલાઈ નહીં જાય આપણો, નહીં? એટલે એ જ વાત છે ને, એમાં એક સમયનું પણ અંતર નથી. અહીંયા જીવ નિર્વાણ પામે એ જ સમય ત્યાં સિદ્ધ શિલા પર પહોંચી જાય. સમય અંતર પણ નથી. અને પછી ગતિ જ હોય. હા બોલો બોલો. નિકિતા ને પ્રશ્ન હતો. જી અંકલ, આ કહ્યું કે તિરછા લોકમાં પ્રત્યેક ક્ષેત્રથી અને પ્રત્યેક કાળે સિદ્ધ ભગવંતો થયા છે, તો એટલે પ્રત્યેક કાળે એટલે મહાવદેવ ક્ષેત્રમાંથી જાય છે ને? હા, પણ અત્યારે પણ જાય છે ને? જી અંકલ, અઢી દ્વીપ છે ને? હા, પણ પ્રત્યેક ક્ષેત્રમાંથી થયા છે તો પ્રત્યેક ક્ષેત્રમાં ક્ષેત્રથી થયું ને? મહાવિદ્ય ક્ષેત્ર અઢી દ્વીપનું એક ક્ષેત્ર.
હા જી, તો આ અઢી એમાં અને પ્રત્યેક ક્ષેત્ર એટલે હું આ એમ સમજુ કે યુએસ પણ એમાં જ આવી ગયું ને કે તારે જવું તો જવા છે અહીંથી મોકશે એટલે અચ્છા તો એમ સમજી અહિયાંથી પણ પ્રત્યેક કાળ એટલે મને થયું કે ચોથા આરાના પ્રત્યેક સમયે સમયે થયા હોય એવું એમ નહીં. દર છ મહિને એક એક જીવ સિદ્ધ થાય એ નિયમ છે. અચ્છા હા દસ કરોડ મુનિવર મોક્ષે ગયા, 20 કરોડ મુનિવર મોક્ષે ગયા, ગયા કે નહી? હા જી, એટલે આ પ્રત્યેક ક્ષેત્ર એટલે એમ સમજવાનું કે પ્રત્યેક પ્રદેશો એ અઢી દ્વીપ ના જેટલા છે. કેમ કે અત્યારે પણ મહાવીર ક્ષેત્ર માંથી સિદ્ધ થવા વાળા ઘણા જીવો છે, બરોબર જી અંકલ? થેન્ક યુ. અરે એટલે સુધી કે જ્યારે પણ કોઈ પણ જીવ મોક્ષ જતા પહેલા જ્યારે પોતે પોતાનું આયુષ્ય ઓછું હોય અને બીજા ત્રણ કર્મ વધારે હોય ત્યારે સમુદ્ઘાત કરે છે ને, જે કેવડી સમુદ્ઘાત કરે ને, ત્યારે આખા વિશ્વમાં આખા લોકની અંદર એમના આત્મ પ્રતિષ્ઠો છવાઈ ગયા હોય, બરોબર? હા, તો એ વખતે એમના આત્મ પ્રદેશો આપણા આત્મ પ્રદેશો સાથે આપણને મુલાકાત લેવા આવે છે ને જી, એક સમય માટે. હા 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 બરાબર. 6 મહિને આવે છે, બોલો. ભગવાન આપણી મુલાકાત લેવા દર 6 મહિને આવે છે, આપણે જાગતા જ નથી. એવી કુંભકર્ણને ઘોર નિંદ્રામાં પડ્યા છીએ, સમજાણું? જી અંકલ, એટલે મને એકદમ અમેઝ થઈ ગઈ કે આપણે પાલીતાણા જઈએ તો ત્યાં એવું કહેવાય છે કે એ ક્ષેત્ર તે તેમાંથી પ્રત્યેક કાકરે કાકરે અનંતા સિદ્ધ થયા એવું કહેવાય. આ ક્ષેત્રમાંથી પણ ચોથો આરો હશે ત્યારે સિદ્ધ થયા હશે અહીંયાથી. ઓકે, તો પછી સમજાણું? જી અંકલ, થેન્ક યુ. ક્ષેત્ર ક્યાં તો સીમિત છે કે અસીમ છે, કાળ એક સમયરૂપ છે કે અનંતો છે, નિત્ય અને અનિત્યની વાતો કાળ આશ્રિત છે, બરાબર? એ તો સમજાય છે ને. બાકી સુખ દુઃખ, હર્ષ શોક, રતિ અરતિનું વેદન એ ભાવ આશ્રિત છે. સવાલ જીવના સુખનો છે, જીવના ભાવનો છે. જીવ ક્ષેત્રાતીત અને કાળાતીત થાય તો એનો ભાવ એના સ્વભાવને પામે, અર્થાત અક્ષય અવ્યાબાદ અનંત શાશ્વત સુખને પ્રાપ્ત કરે. એટલે આપણે ક્ષેત્રાતીત થવાનું છે અને કાળાતીત થવાનું છે. બરોબર? જો નિશ્ચયથી તો આપણે સૌ આપણા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને જ વેદીએ છીએ, પછી તે જ્ઞાનમૂલક હોય કે અજ્ઞાનમૂલક, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય. પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના આપણે સૌ જ્ઞાયક છીએ પણ વેદક નથી. આ સમજાય છે? આ સમજાય ને તો ધર્મ સમજાય. પરના માત્ર આપણે જ્ઞાયક છીએ એટલે જાણ
જાણનાર છીએ, વેદનાર એટલે અનુભવનાર નથી. માટે ઓલો જે દાખલો આપ્યો હતો વર્ષો પહેલા, ગુલાબજાંબુનો દાખલો આપ્યો હતો ને, એ આ અપેક્ષા છે. દૂધ અને પાણી એક ક્ષેત્રે રહેલા હોવા છતાં જેમ હંસ પાણીને જુદું પાડીને દૂધ પીએ છે, તેમ આત્મા અને શરીર કર્મ એક ક્ષેત્રે છે, તેમાં ગુણસ્થાને કે આત્માના જે આંશિક ગુણો રહ્યા છે તે ગુણના સુખને પુદગલ સ્કંદના કર્મજને સુખ દુઃખથી ભિન્ન કરીને તેનો ભેદ કરીને વેદવાનું છે, અનુભવવાનું છે. આત્માની ઉજ્જવલતા હંસની જેમ પરમહંસ બનીને વેદવાની છે. માટે રામકૃષ્ણ પરમહંસ કહેવાતા હતા, યોગાનંદ પરમહંસ કહેવાતા હતા, કે જેમણે આ રીતે ભેદ કર્યો હતો. બેસે છે. જે મારા આત્માથી કદી જુદું ના પડે તે હું. હું કોણ? જે મારાથી ક્યારેય પણ જુદું ના પડે તે. અને તે જ મારું. જે મારાથી જુદું ના પડે તે મારું, જે મારાથી જુદું પડે તે મારું નહીં. તો એને આપણે અજ્ઞાન વર્ષ એમ કહીએ કે આ મારું છે. એ અજ્ઞાન જેવું દૂર થાય એવું જ જ્ઞાન પરિણમન આપણું સાચું થાય. આપણે આપણામાં જોડાઈ જઈએ એટલે કર્મથી છૂટા થતા જઈએ. આટલું જ છે પ્રોસેસ. મોહજનિત માનસિક દુઃખો અને દેહજનિત અશાતા વેદની એના દુઃખોથી મુક્ત થવા માટે સ્વદ્રવ્ય ક્ષત્રિકાળ ભાવની જ્ઞાન ધ્યાનરૂપી આંતરક્રિયા કરવાની રહે છે. બહારમાં કંઈ કરવાનું નથી ભાઈ, બહારમાં કરી કરીને જવાનું અંદરમાં જ છે. બહારમાં તો કરવાનું એટલા માટે છે કે બહારની જે અન્ય ક્રિયાઓ જે સંસારની જે છે એમાંથી ઉભગીને, એમાંથી છૂટીને અંદર જવા માટેનો એક બ્રિજ છે. એટલે માટે તીર્થ કહેવાય. જંગમ અને સ્થાવર બે જાતના તીર્થ છે. એ આપણને શું કરે છે? બહારમાંથી આપણને અંદર લઈ જાય છે કે જે આપણું પોતાનું સ્વરૂપ છે. જંગમ તીર્થ એટલે સાધુ સાધ્વી, સ્થાવર તીર્થ એટલે બધા તીર્થ સ્થાનો, પારિતરણા અને શંખેશ્વર ને એ બધા, સમયશેખર ને બધા. ત્યાં જઈને કરવાનું શું છે? આજ એ મારું નથી અને જે હું નથી એમાંથી હું અને મારું પ્રાપ્ત કરવાનું. બરાબર. આ બધામાં બહારની કોઈ ક્રિયા નથી. જે બહારની ક્રિયાઓ છે એ આંતરક્રિયા માટે છે. બાહ્ય ત્યાગ પણ અંતર ત્યાગ માટે છે. બંધ આંખનું જીવન વેદન બહારના બધા સંબંધ અને સંપર્કને તોડી નાખવા કરવાનો હોય છે. એ ધ્યાનાવસ્થામાં તે પ્રકારની દ્રષ્ટિ કરવાથી તત્સમયે આત્માના સુખનો અનુભવ થાય છે. જેવું તમે બહારના સંબંધ બંધનોને તોડ્યા કે અંદરનું વેદન શરૂ થઈ જાય છે અને અંદરમાં તો સુખ જ પડ્યું છે, માત્ર સુખ. જેનાથી સકામ એટલે સંકલ્પપૂર્વકની નિર્જરા થાય છે, કેમ કે એ વગર જીવ મોક્ષે જઈ ના શકે. એટલું જ નહીં પણ સર્વથા ઘાતિકર્મનો ક્ષય થતા કેવળ જ્ઞાન પ્રગટે છે. બોલો, આટલું એનું મહાત્મ્ય છે, આટલું એટલું એનું સામર્થ્ય છે. આમ સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ પ્રતિજ્ઞા દ્રષ્ટિપાતથી મોહજનિત ભાવો ઉભા થતા રહેતા નથી તથા અશાતા વેદની ઉપર પણ કાબુ મેળવાય છે. ખ્યાલ આવ્યો? માટે મહામુનિઓ જે મહાભયંકર એવી અશાતાના ઉદયમાં પણ
પોતાના આત્મામાં સ્થિરતા રાખી શકતા હતા એની પાછળ આ ભાવ પડ્યો છે, આ જ્ઞાન પડ્યું છે. દ્રવ્ય ક્ષેત્ર કાળના ઝઘડાઓ મન અને બુદ્ધિથી ચાલે છે, વિચારો તો, પરંતુ મન અને બુદ્ધિથી ભાવવાના સ્વભાવના ઝઘડા કોઈ કાળે થતા નથી. સ્વભાવ માટેના કોઈ કાળે ક્યાંય પણ તમને ઝઘડો નહીં દેખાય. જે ઝઘડા દેખાશે એ બધા તમારા મન અને બુદ્ધિમાં ઉત્પન્ન થયેલા, મારાપણાના, અહમભાવના, અહમત્વના, મમત્વના, કર્તૃત્વના અને ભક્તૃત્વના અને જ્ઞાતૃત્વના ઝઘડા છે બધા. આત્માના શુદ્ધ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવનું જ્ઞાન અને ધ્યાન થાય તો આ કાળમાં પણ જીવ નિશ્ચયથી આત્મસુખની ઝલક મેળવી શકે છે, ઝાંખી કરી શકે છે. આત્મા સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો ભોગતા બને તો સુખી થાય. પણ દુઃખી કેમ છે જીવ? કેમ કે પર દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો ભોગતા બન્યો છે. આત્મા પર દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો ભોગતા બન્યો રહેશે તો દુઃખીનો દુઃખી રહેશે જ, બરોબર? દ્રવ્યની વિસ્તૃત વિચારણા એટલે આત્મશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન કે ભૌતિક શાસ્ત્ર. જૈન દર્શનમાં જીવ માટે જીવ વિચાર છે અને જીવ અજીવ માટે પંચાસ્તિક સાર, તત્વાર સૂત્ર આદિ છે, જે આપણે દર ઓલ્ટરનેટ રવિવારે સમજીએ છીએ. તત્વાર સૂત્ર ક્ષેત્રની વિસ્તૃત વિચારણા માટે એટલે ભૂગોળ અને ખગોળશાસ્ત્ર. જૈન દર્શનમાં 14 રાજલોકથી ક્ષેત્રની વિચારણા, ક્ષેત્ર સમાસ, બૃહદ સંગ્રહણી, લઘુ સંગ્રહણી આદિ શાસ્ત્રોમાં કરવામાં આવી છે. કાળની વિચારણા એટલે ઇતિહાસ. જૈન દર્શનમાં જીવનો સામાન્ય ઇતિહાસ, નિગોદ મીમાંસા, 14 ગુણસ્થાનક આદિની વિચારણામાં પ્રાપ્ય છે. બાકી જીવ વિશેષ, વ્યક્તિ વિશેષનો ઇતિહાસ, કથાઓ, ત્રિષષ્ટિ, શલાકા પુરુષ, ચરિત્ર, ઉપદેશમાળા, વસુદેવ હિંડી આદિ ગ્રંથોમાં મળે છે. ક્ષેત્ર અને કાળ એ જીવની પૂતગલને આશ્રિત કથા અને ઇતિહાસ, સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા પછીની કોઈ કથા નથી. છે કોઈ કથા? મહાવીર ભગવાનની બધી જ કથાઓ તમે સાંભળો, પણ એક કથાઓ ક્યારની છે? સિદ્ધ થયા પછીની છે કોઈ કથા? માત્ર છદ્મસ્થ અવસ્થામાં હતા, સિદ્ધ નહોતા થયા. કેવળ જ્ઞાન હજી થયું હતું પણ સિદ્ધ નહોતા થયા, ત્યાં સુધી છે એમની કથા. પછી છે નહીં. પરંતુ તેમના પૂર્વભોની કથા જે છે, જે કહેવાય છે, સંભળાય છે, લખાય છે અને વંચાય છે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા બાદ કથા રહિત થયા. જ્યારે પૂતગલ દ્રવ્ય અને સંસારી જીવની કથા ચાલુ રહેવાની છે. આપણી આપણી કથા ચાલુ જ છે, કેમ કે તેમાં નામ નામાંતર, રૂપ રૂપાંતરતા, પરિવર્તન અને પરિભ્રમણની ક્રિયા સતત ચાલુ છે. આ ભાવમાં જે નામ મળ્યું એ આવતા ભાવમાં નામ બીજું હશે. આ ભાવમાં જે રૂપ છે આવતા ભાવમાં કંઈ રૂપ જુદું જ હશે. આ બધું પરિવર્તન ચાલુ જ છે, અને જ્યાં સુધી પરિવર્તન ચાલુ છે ત્યાં સુધી કથા ચાલુ છે, અને જ્યાં સુધી કથા ચાલુ છે ત્યાં સુધી આપણે સંસારમાં છે, ખરું? ક્ષેત્રથી 14 રાજલોક યા તો સમગ્ર લોકાલોક, બ્રહ્માંડ, આકાશ અને ત્રિકાળથી ત્રિકાલિક, અનાદિ, અનંતકાળ એ જે બે મહાન તત્વો છે તે ઉપર જો આત્મા વિજય મેળવે તો જ્ઞાન શક્તિ એટલે ચિત્ત શક્તિથી તે મહાના, તે મહાન મહત્વ મહિયાન બને છે, એટલે મહાનમાં બી મહાન બને છે. સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ બને છે. બોલો.
અહીંયા સુધી કોઈનો પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો પછી આગળ ભાવની વાત આવે છે. પ્રદીપંક આપણે જે બહુ સરસ વાત કરી કે કાળાતીત આપણે ક્ષેત્ર અને કાળ અતીત થઈએ તો શાશ્વત સુખને પ્રાપ્તિ થાય. આપણી દશામાં એનું જો રસાયણ ભેગું કરવું હોય તો આત્માની શુદ્ધિના લક્ષ્ય પ્રભુની આજ્ઞામાં વર્તમાન જોગ સર્વ સ્વીકાર અને ઉચિત કાર્ય કર્યા કરીએ અને પ્રાય મૌન ભાવના અને ધ્યાન અને એમાં જ મારું કલ્યાણ છે એમ જો માનીએ તો એનો અભ્યાસ થઈ શકે કાળાતીત થવાનો. હાજી, તમને કાળની અસર છે. યસ, જ્યાં સુધી તમે કાળાતીત ન થાવ ત્યાં સુધી તો એ અસર જેટલી જેટલી ઓછી લેતા જાઓ તમે તમારા મન સુધી ના આવે તો તમે એ દિશામાં આગળ વધી શકો જરૂર. અને એમાં આપણે વર્તમાનમાં પણ સુખી થઈ શકીએ. હા, મૂળમાં શું છે કે જે કંઈ બની રહ્યું છે, જે કંઈ ઘટના ઘટી રહી છે, જે કંઈ પ્રસંગો બની રહ્યા છે, એ બધાની અસર જે છે એ જ્યાં સુધી આપણા મનમાં મન ઉપર પડે છે, મન ઉપર રહે છે, ત્યાં સુધી આપણે કાળાતીત કે ક્ષેત્રાતીત કે બની શકવાના નથી. બરોબર. મૂળમાં આપણો આ આપણો એક આ પુરુષાર્થ જો કોઈ હોય કે કોઈ ધર્મની કોઈ પણ એક નિશ્ચિત સ્વરૂપો જે હોય તો આ છે. પરમાં થતા ફેરફારની અસર થી મુક્ત બનો. બરોબર. અસર મુક્ત થવું પહેલું કામ છે. એને જેમ તેમ જેમ છે તેમ સ્વીકાર કરો. એમાં એક જ એમાં અપવાદ એ છે કે જ્યાં ઉચિત હોય ત્યાં તમને કરવાની છૂટ છે, પણ એ કરીને છૂટી જાઓ, કરીને યાદ નહીં રાખો. નેકી કર કુવે મેં ડાલ, બસ આ સિદ્ધાંતથી તમારે જે કંઈ ઉચિત લાગે, તમને યોગ્ય લાગે તે જરૂર કરો, પણ એની અસર ન થવી જોઈએ તમને. આ મેં કર્યું કે મેં મારા કરવાથી થયું કે મારા કરવાથી ન થયું એ ભાવ નહીં. પરિણામ પ્રત્યે ઉપેક્ષા, કાર્ય પ્રત્યે માત્ર કાર્યનો ભાવ, પરના ભાગરૂપે કરવાનો. બરોબર. હાજી, આભાર. પછી સ્મિતાબેન કે નાવીન બોલો. ગિરીશભાઈ, આગળ એક વાક્ય આવ્યું હતું, આમ સ્વદ્રવ્ય ક્ષેત્રકાર ભાવ પ્રતિજ્ઞા દ્રષ્ટિપાતથી મોહજનિત ભાવ ઉભા રહેતા નથી. આ પ્રતિજ્ઞા દ્રષ્ટિપાત એ શું છે અને એમાં બીજા ભેદ પડે છે પ્રતિજ્ઞા દ્રષ્ટિપાતની જેમ? જો આમાં શું છે, જો એમાં આગળ શું કીધું એમણે, જે સંકલ્પ પૂર્વકની નિર્જરા થાય છે એ ધીમે ધીમે કરતા સર્વથા ઘાતી કર્મનો ક્ષય કરે છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. બરાબર. આમ સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ પ્રતિજ્ઞા દ્રષ્ટિપાતથી, પ્રતિજ્ઞા દ્રષ્ટિપાતથી એટલે પ્રતિજ્ઞા શેની લીધી, તમારો દ્રષ્ટિ. હા, દ્રષ્ટિ તમારી ક્યાં વળી? આપણી ધર્મની જે ભાવ ધર્મની જે ક્રિયાઓ છે ને જે બધી, એની અંદર 11 પડીમાં આવે છે પ્રતિમા. એને પ્રતિમા એટલા માટે કીધી છે કે એ પ્રતિજ્ઞા સ્વરૂપ છે. તમે આની પ્રતિજ્ઞા કરો છો
પ્રતિજ્ઞા કરવું તો ખ્યાલ આવ્યો તમે? એટલે પ્રતિમા છે કે પ્રતિજ્ઞા છે? કરો છો એના કારણે તમે ધીમે ધીમે પાછા વળતા જાઓ છો, બાર માંથી ખસતા જાઓ છો, અંદર જતા જાઓ છો. હવે પ્રશ્ન નથી. જો અંતે આપણો સમય કેટલો છે? 11:57 છે, હજી 12 નથી વાગ્યા, એટલે 12:30 સુધી જવાનું છે ને? હાજી હાજી. અંતે ભાવની જે વિચારણા છે તે ગુણની, પરમાત્મા તત્વની, કેવળ જ્ઞાનની સ્વરૂપ વિચારણા છે, જેમાં તામસ, રાજસ, સાત્વિક ભાવ, ઔદયિક, ક્ષયોપશમિક, ઉપશમિક, ક્ષાયિક અને પરિણામિક એ પાંચ ભાવ, કૃષ્ણ, નીલ, કાપો, તેજો, પદ્મ, શુક્લ, છ લેશિયા આદિની વિચારણા છે. બરાબર. એમાં જે જે કંઈ આપણે આદરવા યોગ્ય હોય તેને આપણે આદરવાના, જે છોડવા યોગ્ય હોય એને છોડવાના, આ વિવેક આપણને આવવો જોઈએ. એ ધર્મ આપણને આ વિવેક આપે છે. પછી પાંચ ભાવ વિશે જૈન દર્શનમાં ચોથા કર્મગ્રંથમાં વિચારણા કરવામાં આવેલ છે. જ્યારે તામસાદી ભાવ વિશે વિસ્તૃત વિચારણા વેદાંત દર્શનમાં કરવામાં આવેલ છે. લૌકિક વ્યવહારમાં કાવ્યશાસ્ત્ર, નિબંધ લેખન એ ભાવ છે. દ્રવ્યો, ખિત્તો, કાળો, ભાવો એ શબ્દોચ્ચારથી જૈન દર્શનના આવશ્યક ક્રિયાસૂત્રોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો ઠેર ઠેર ઉલ્લેખ આવે છે. મહામહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાના સમકાલીન વિનય વિજયજી મહારાજાએ દ્રવ્ય લોકપ્રકાશ, ક્ષેત્ર લોકપ્રકાશ, કાળ લોકપ્રકાશ અને ભાવ લોકપ્રકાશ નામના ચાર લોકપ્રકાશની રચના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિષય પર કરેલ છે. જેને બહુ ઊંડો અભ્યાસ કરવો હોય એના માટે આ શાસ્ત્રો છે. વ્યવહારમાં ક્ષેત્ર અને કાળ અભેદ છે. સુરત જવું છે પણ તે જવાનો કાળ જ્યાં સુધી નિશ્ચિત ન કરાય ત્યાં સુધી જવાનો વિકલ્પ અધૂરો છે. તે જ પ્રમાણે કાળથી જવાનું નિશ્ચિત કરીએ પરંતુ જવાનું સ્થાન, ક્ષેત્ર નક્કી ન કરીએ ત્યાં સુધી જવાનો વિકલ્પ પણ અધૂરો છે. માટે સમજાણું ના બે, એમ અમે 5 વાગ્યે મળ્યા હતા ત્યારે હું ઝવેરી બજાર હતો અને એ વાલ્કેશ્વર હતો, એવું વ્યવહારમાં બનતું નથી. બરાબર. આજકાલ બને છે આ મોબાઈલના કારણે. બે વ્યક્તિના મિલનનો કાળ અને ક્ષેત્ર એક જ હોય, અભેદ હોય. આ રીતે વ્યવહારમાં ક્ષેત્ર અને કાળ જુદા પડતા નથી. જ્યારે નિશ્ચયમાં દ્રવ્ય અને ક્ષેત્રે અભેદ થતા ભાવ અને કાળ અભેદ બની જાય. એટલે માત્ર દ્રવ્ય એટલે આત્મપ્રદેશ અને ભાવ એટલે જ્ઞાન આનંદ સ્વભાવ રહે છે. સમજણમાં. જો તમે જ્યારે તમારા દ્રવ્ય રૂપ આત્મપ્રદેશમાં ભાવરૂપ એટલે કે તમારા જ્ઞાન આનંદરૂપ ઉપયોગને સ્વભાવ રૂપે એક કરી દો તો તમે ત્યાં અભેદ બની ગયા ને, તો એ જ વખતે કાળની સાથે પણ તમે અભેદ બની ગયા, ક્ષેત્રની સાથે પણ તમે અભેદ બની ગયા. કારણ કે ક્ષેત્ર એટલે તમારો અસંખ્ય પ્રદેશી આત્મસ્વરૂપ અને કાળ એટલે તે સમય. બરાબર. અને ભાવ એટલે તમારો ઉપયોગ.
બરોબર છે, સમજાય છે? ફરીથી સમજાવશો? જો જેમ વ્યવહારમાં કારણ ક્ષેત્ર એક જ હોય, જે સમયે તમે બે વસ્તુ મળતી હોય તો જ્યાં મળતી હોય એ ક્ષેત્ર, અને જ્યારે મળતી હોય એ કાળ, તેમાં ભેદ નથી. બરાબર? અચ્છા, હવે તમે નિશ્ચયથી જ વિચારો તો દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, ક્ષેત્ર એટલે એના અસંખ્ય પ્રદેશો, ખરું? અને ભાવ એટલે ઉપયોગ, અને કાળ એટલે જ્યાં જે સમયે તમારો ઉપયોગ તમારામાં એટલે ઉપયોગીમાં એટલે ક્ષેત્રમાં. બરાબર? અભેદ થયો જે વખતે એ સમય આવ્યો, ક્ષેત્ર આવ્યું, દ્રવ્ય આવ્યો અને ભાવ આવ્યો, ચારેય વસ્તુ આવી ગઈ, અભેદ બની, ત્યાં એક થઈ ગયા, ત્યારે એ સચ્ચિદાનંદ સ્વભાવ રહે, એકમાત્ર સ્વભાવ રહે. નિશ્ચયથી ચારેય વસ્તુ એકરૂપ બને છે, ત્યારે વ્યવહારથી અલગ અલગ થઈ જાય છે. તમે અત્યારે અહીંયા છો ક્ષેત્રથી, પણ તમારો ઉપયોગ વિચારની કક્ષાએ કદાચ બહાર હોય ક્યાંક, તો ક્ષેત્રથી અલગ થઈ ગયો ને. સમજણ? અને કાળથી પણ તમે અત્યારે અહીંયા છો આ સમયે, અને વિચાર કરો છો તમે ભૂતકાળનો કે ભવિષ્યનો, તો કાળથી અલગ થઈ ગયા ને, ભેદ પડી ગયો ને. પરંતુ જ્યારે તમે તમારા પોતાના સ્વભાવમાં ઉપયોગીમાં હોય, ત્યારે ક્ષેત્ર, દ્રવ્ય, કાળ અને ભાવ બધું એક સ્વરૂપ બની ગયું, એકરૂપ બની ગયું, ત્યાં કોઈ ભેદ નથી, અભેદ થઈ ગયો. સમજણો? દ્રવ્યનું યોગ છે ને, એ થોડોક અઘરો પડે આમ સમજો, પણ થોડું થોડું વિચાર કરીએ ને તો ધીમે ધીમે બેસે. જો આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અનંતતાની વિચારણા કરીએ તો તેમાં દ્રવ્યની અનંતતા માટે જીવ દ્રવ્યનો દ્રષ્ટાંત લેવાય. બરાબર? જીવ અનંત કાળથી, ક્ષેત્રની અનંતતા માટે આકાશનો દ્રષ્ટાંત, કાળની અનંતતા માટે અનાદિ અનંત ભૂતગળ પરાવર્તનનું દ્રષ્ટાંત લેવાય, અને ભાવની અનંતતા માટે કેવળ જ્ઞાનનું દ્રષ્ટાંત લેવાય. કેવળ જ્ઞાન એક જ સમયમાં વિશ્વના સર્વ ભાવોને પી ગયેલ છે. બરાબર? સમજાણું? પણ એના જે ખંડ પાડીએ છીએ આપણે, કાળના ખંડ પાડીએ, ક્ષેત્રના ખંડ પાડીએ, ભાવના ખંડ પાડીએ, દ્રવ્યના ખંડ પાડીએ, એટલે આપણે ખંડિત બનીએ છીએ. આપણે અખંડ, આપણે એને ખંડિત થઈએ છીએ, માટે સંસારમાં પરિભ્રમણ છે આપણું. બરોબર? હૃદય છે ત્યાં મોહનીય કર્મ છે અને ધર્મ છે. જ્યારે મગજ એટલે બ્રેઇન એ વિચાર, બુદ્ધિ અને જ્ઞાન પ્રદાન તત્વ છે. આત્માના હાર્દિક ઉદાર ભાવ જે સત્ય છે, માલ સત્ય છે, માલ વસ્તુ ચીજ ઉપરનું આવરણ પેકિંગ રેપર સત્ય નથી, ખરું? દ્રવ્ય ક્ષેત્ર કાળ પેકિંગ છે, બાકી સત્ય તો ભાવરૂપી માલ છે. સ્વભાવ એ સત્ય છે, બાકી બધું જે આવરણ છે એના ઉપરનું એ બધું રેપિંગ છે, આવરણ છે. એને ખોલી નાખો તો આપણો પોતાનો સ્વભાવ પ્રગટ થાય છે. આપણા વ્યવહારમાં લખાતા પત્રમાં પણ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ વણાઈ ગયેલા છે. પત્ર મેળવનાર અને પત્ર લખનાર તથા પત્ર સ્વયં દ્રવ્ય છે,
પ્રતિ અને રવાના ટુ અને ફ્રોમ તે ક્ષેત્ર છે. તિથિ વાર તારીખ એ કાળ છે જ્યારે પત્રમાં લખાયેલ હકીકત અને વિગત મેટર્સ એ ભાવ છે. ખ્યાલ આવે? અને હવે છેવટે જોઈશું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાંથી નિષ્પન્ન થતી ધ્યાનની પ્રક્રિયા. મૂળમાં તો આપણે એ કરવું છે ને, બરોબર? એની પહેલા થોડા પ્રશ્નો લઈ લેશો સાહેબ? હાજી, ઘણા બધા આવ્યા છે. અંકિત, ઓ હર્ષાબેન, એક રિક્વેસ્ટ છે તમને, તમે પ્રશ્ન પૂછીને મ્યુટ થઈને જવાબ સાંભળશો. એ બધાને જેના ઘરે અવાજ થતો એ બધા એવી જ રીતે કરવું. થેન્ક યુ. અંકિત, ગોયડ હર્ષાબેન. મને આ એક દ્રવ્ય ને ભાવ ક્યારે એક થાય એ નથી સમજાતું. દ્રવ્ય એટલે ઉપયોગી એવો આત્મા દ્રવ્ય, અને ભાવ એટલે એમાંથી નીકળતો ઉપયોગ જ્ઞાનદર્શનમય. તો એ ઉપયોગ બહાર જે જાય છે જ્ઞાનદર્શનમય જોવા જાણવા રૂપ, એ જ્યારે પોતે પોતાને જાણે અને પોતાને જોવે ઉપયોગી એવા પોતાના દ્રવ્યને, તો દ્રવ્ય અને ભાવ એક થઈ ગયા. સમજણ? ફરી વાર કહું, દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય પોતે, ભાવ એટલે એનું જ્ઞાન દર્શનમય જાણવા જોવા રૂપ, બરોબર? તો તમે પોતે પોતાને જાણો અને પોતાને જોવો તો તમે દ્રવ્ય ને ભાવ એકરૂપ થઈ ગયા, બરોબર? સમજાણો? તમે બહારને બહાર કોઈ વસ્તુ જોવા જાણવાનું નહીં, તમારે પોતાને જ જોવા જાણવાનું. બહારની કોઈ પંચાયત નહીં, અંદર તમારે જતા રહેવાનું. તો એ એકરૂપ થઈ ગયું દ્રવ્ય ને ભાવ. સમજાણો? અને એ જ વખતે તમારું ક્ષેત્ર અને કાળ પણ એક થઈ જાય, બરોબર? અચ્છા, બીજું. થેન્ક યુ ગિરીશભાઈ. દીપિકાભાઈ. પ્રણામ ગિરીશભાઈ. આપણે આગળ એક વાક્ય આવ્યું કે સાધુ ભગવંતને ક્ષેત્ર અને કાળની અતીત એ દ્રષ્ટિએ સાધુ ભગવાનને અતિથી અભ્યાગત નું સંબોધન આપવામાં આવ્યું છે. એટલે અભ્યાગત એટલે શું, એને એમાંથી શું શીખવાનું છે? મહેમાન. હા, એ મહેમાન. અને અભ્યાગત એટલે અભ્યાગત એટલે મહેમાન. અચ્છા, એટલે અતિથી અભ્યાગત એક આખો એક જ વર્ડ છે. અચ્છા, એ મને નથી ખબર. જે અતિથિ એટલે મહેમાન છે, તો મહેમાન શેના માટે, કેટલા માટે હોય, શેના મહેમાનનો સમય શું હોય? માત્ર વર્તમાન, બરોબર? ગઈકાલે જે આવ્યું હોય એ પછી આજે મહેમાન ના કહેવાય ને. આપણામાં કહેવત છે, ખબર છે ને, પહેલે દિવસે પરોણો, બીજે દિવસે પાય, ત્રીજે દિવસે રે તેની અક્કલ જાય, ખબર છે? મને નથી ખબર. નથી ખબર તમને? પરોણો પાયે બધું નથી ખબર તમને? હમણાં બધી કહ્યું તો નથી ખબર ને? નહીં, પરોણો પાય એવા વર્ડ નતા સાંભળ્યું. પરોણો એટલે મહેમાન. પહેલે દિવસે મહેમાન, બરોબર? મહેમાન રૂપે આપણે બધી આગતા સ્વાગતા કરીએ, બરોબર? હવે જો એ બીજે દિવસે રહી જાય તો એની કિંમત પાય નહીં. ઓ, પાય. અચ્છા, એક પૈસાના ચાર પાય આવતા હતી. હા, એ બી હે ને, તમે તો જોઈ પણ નહીં હોય પાય ને. ના, એક પૈસાની ચાર પાય આવતી હતી. અચ્છા, બીજે દિવસે જે રહે એની કિંમત આટલી જ, પૈસાની કોડીની કિંમત નહીં. ખ્યાલ આવે? અને ત્રીજે દિવસે પણ જો રે તો એ માણસ અક્કલ ગઈ હોય તો જ રે, નહીં તો ના રે. એટલે અતિથી અભ્યાગત
એમાંથી શું સબક લેવાનો? એટલે વર્તમાન, વર્તમાનમાં સાધુ સાધવી જે હોય એ કી તમારા ઘરે આવીને રહી નથી જતા, આવ્યા તો આવ્યા ને ગયા તરત, એનું કામ પતેલ રવાના ધર્મલાભ કહીને. નહી સમજાણું? આળસ નહી કરવાની. આજે કાલે આજે આવ્યું છે, મળ્યું છે તો તમે એનો એનો અર્થ એ થયો કે આજે તમને જે મળ્યું છે એની કિંમત કરો. નહીં હોય કાલ સુધી રાહ જોશો તો એની કિંમત પાઈ જેટલી. અચ્છા, હા એ. અને બીજે બે દિવસ રાહ જોશો તો તો તમારી અક્કલ ગઈ. બરાબર. હે, તમે અક્કલ વગર ન ઠરો. હા, સમજાણું? એટલે ગુરુ પાસે, ગુરુ પાસેથી બરાબર શિક્ષા મળે ને તો અંદર ઘૂસી જાય ને. હવે ઘૂસાડો નહીં તો પછી કાલ નહીં મળે. હા એ બરાબર, એમ સમજવાનું. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ની અભેદતા એ સ્વાનુભૂતિ માટે છે, રાઈટ? હા, તો સ્વાનુભૂતિ જ્યાં સુધી ન, આઈ મીન એ તો કેટલો વખત રહે, અંતર્મુહૂર્ત પણ નથી રહેતું. જેવું તમે જરાક પણ બહાર નીકળી ગયા તો શું થાય? જો એની અસર રહે છે, સ્વાનુભૂતિની અસર આત્મા પર રહે છે. અચ્છા, એટલે હવે એ અસર વર્તાય છે આત્મા, તો આત્મા આગળ વધે છે. બરાબર. એક વખત સ્વાનુભૂતિ થઈ ગઈ એટલે તમારે મોક્ષ નિશ્ચિત થઈ ગયો. 5-15 ભવની અંદર તો તમે નિસ્તાર થઈ જાય તમારો. સાતમા ગુણસાર શ્રેણી માંડે કેવું મોક્ષ જાય. ઓકે, આ રીતે આગળ વધે. પછી વિરેન્દ્રભાઈ કેવું રહેશે? બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, તમે કીધું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને ખંડિત કરીએ છીએ, તો એ જરાક એટલે કઈ રીતે આપણે ખંડિત કરીએ છીએ? મને જરાક સમજાયું નહીં કે કઈ રીતે આપણે ખંડિત કરીએ છીએ. કેમ? એક એક થી એક્ઝામ્પલ કયો ને? કાળના ખંડ પાડીએ છીએ ને, આજ આજે હું કરીશ, કાલે હું કરીશ, પરમ દિવસે કરીશ, પછી કરીશ, પહેલા મેં આ કર્યું, ત્યાં કર્યું. કાળના ખંડ પાડીએ છે, ક્ષેત્રના ખંડ પાડીએ છે. અહીંયા હું કરીશ, ઇન્ડિયા જઈને કરીશ, શત્રુંજય જઈને કરીશ, સમય શિખર જઈને કરીશ, શંખેશ્વર જઈને કરીશ. એટલે હમણાં જે નથી કરતા એ એનો મિનિંગ આ થયો કે ખંડિત કરીએ છીએ, બરાબર? એમ થયો ને? હા, અચ્છા. કાળના ક્ષેત્રથી થયું, ભાવથી ખંડિત થઈએ છીએ. એક સરખો ભાવ નથી કરતા ને આપણે. તમે સ્વભાવમાં રહ્યો તો તમે ખંડિત ભાવ નથી તમારો, પરમાં જાઓ એટલે ખંડિત છે. જેટલા જેટલા પર એટલે અખંડિત, એટલે અખંડ તમારા ભાવના. બરોબર, બરોબર. એટલે એક સરખો આપણે સ્વભાવમાં જ કન્ટિન્યુઅસ તો કઈ હોય જ ના શકે ને, સેમ ભાવ તો કન્ટિન્યુઅસ કેમ? એટલે આપણા ભાવ, એટલે આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા ખંડિત હોય છે. કહેવાનો મતલબ એ છે કે આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ખંડિત હોય છે. હવે એને આપણે જેટલી બને તેટલી ક્ષેત્રથી, કાળથી, અને પછી ધીમે ધીમે ભાવથી પણ તમે અખંડ બનાવતા જાઓ એને.
એક સરખા કરતા જાઓ અને એમાં એમાં ગુંટતા જાઓ તો તમે એક સરખા તમે એક્ઝામ્પલ આપો ને કે એક સરખા ભાવ કેવી રીતના થઈ શકે. જો ભાવમાં શું આવે? વિભાવ. સ્વભાવથી વિરુદ્ધ વિભાવ. રાઈટ. તો વિભાવ કેટલા જાતના છે? જે વ્યક્તિ મળી, જે દ્રવ્ય મળ્યું સામે, નિયમિત મળ્યું, એ પ્રમાણે ભાવ કરો છો ને? બરોબર. તો આપણે ખાલી જોયા, સપોઝ જોવા જાણવાની વાત છે તો એ ખાલી કર્યા કરીએ, ધેટ મીન્સ કે આપણે ભાવમાં ખંડિત નથી થતું. હા, તમે એક સરખો ભાવ રાખો, તમે જોવા જાણવા રૂપ, તો તમારો ભાવ ખંડિત નથી થતો. કેમ? ના, બરોબર. એટલે એ તો લાઈક સિદ્ધ પરમાત્માની વાત જેવી લાગે છે. આપણે, હું મારી વાત પૂછું છું કે કઈ રીતે વર્ક કરી શકાય કે ખંડિત તો બધી વસ્તુઓમાં ખંડિત. એટલે વાત કરી ને કે છે આપણી ખંડિત, હવે એની અંદર આપણે કઈ રીતે ધીમે ધીમે એને જેટલી જેટલી ખંડિત છે એમાંથી ઓછી કરતા જઈએ. પહેલા તો ઓછી જ કરવી પડે ને, પછી. બરોબર. અત્યારે જેટલું, જેટલા પર દ્રવ્ય કે પર ક્ષેત્ર કે પર વ્યક્તિ કે પર દ્રવ્ય જોઈએ છે એટલા એટલા આપણને ભાવ થયા કરે છે. બરોબર. બધાને આપણે એક સરખા ભાવથી જોઈ શકતા નથી. એમાં સંસારી જીવે વિવેક તો રાખવો જ પડે. બધાને એક લાકડી ના હંકાય. બરોબર. એટલે એમાં ઉચિત હે ઉપાધિ નો વિવેક રાખવાનો. હા, પણ એટલે જેમ એ બરોબર, હે ઉપાદેનો વિવેક બરોબર, પણ જાણે કે જે પૂજ્ય હોય એને પૂજ્ય ભાવે આપણે આમ થાય, ને જે બીજા હોય તો એને એ ભાવે, તો એ ભાવમાં જુદું જુદું તો થયું જ ને. હા, પણ એમાં જો એમાં ભાવમાં જુદું જુદું થયું, પણ એમાં એ જે ભાવમાં જુદું જુદાપણું છે ને, એ જુદાપણું એમ જુદાપણું એ ખંડિત નથી, એ જુદાપણું વિવેક છે. બરોબર. તો વિવેક પૂર્વક તમારો ભાવ હોવો જોઈએ. બરોબર. બરોબર. એમ કરતા 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 પછી શું બને? જ્યારે એ દશા આવે ત્યારે તમે બધાને પ્રત્યે એક સરખો ભાવ આવી જાય. બરોબર. પણ એ તો કક્ષા ઘણી ઊંચી છે. તો વિવેક પૂર્વક આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. બરોબર. એ બી ખંડિત ના કહેવાય. કેમ? કે એની પાછળ વિવેક છે. તો વિવેકની અખંડિતતા છે, વિવેકની અખંડિતતા છે, એને કારણે એ ભાવ અખંડિત કહેવાય. એટલે પ્રેક્ટિકલ, એટલે વ્યવહાર અને નિશ્ચય, આ બંનેનો તફાવત ત્યાં પડી જાય. વ્યવહારમાં વ્યવહાર રૂપે વર્તવાનું હોય, નિશ્ચયની અંદર તમારે નિશ્ચય રૂપે વર્તવાનું હોય. બરોબર. આમાં નિશ્ચય આવે વિવેક, અને વ્યવહારની અંદર જે પાત્ર હોય એ પ્રમાણ આવે. પત્ની હોય એને પત્ની રૂપે, તમે પતિ હોય એને પતિ રૂપે, પિતા હોય એને પિતા રૂપે, પુત્ર હોય ને પુત્ર રૂપે, પુત્રી હોય ને એ રીતે, બેન હોય તો બેન રીતે, ભાઈ હોય તો ભાઈ. એ જે છે વ્યવહાર એ તો રાખવો પડે, અને એની પાછળ વિવેક, એ અખંડ છે. વિવેકની દ્રષ્ટિએ અખંડિતતા છે. વ્યવહારની અંદર જે ખંડ પડે છે એ વિવેકને કારણે. બરોબર. ભાઈ, આમાં કોઈ પ્રત્યે અભાવ તો લાવવાનો જ નથી. એ દ્રષ્ટિ, એ તો બેસિક પાયો જ છે. કોઈ કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી હોય, કેવી બી પરિસ્થિતિ હોય, કોઈ પ્રત્યે અભાવ હોવો જ ના જોઈએ. દુર્ભાવ ના હો, અભાવ ના હો, સદભાવ તો રાખવાનો છે. બરોબર. ઘરમાં તમારો ઉપદેશક છે તો પછી શું છે?
આપણે અપૂર્વ અવસર માં જે એક આવે છે દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભાવ પ્રતિબંધ વણ વિચારવું ઉદ્યાથી પણ વિતલોભ છે, તો એમાં દ્રવ્ય અને ક્ષેત્ર, તો તમે કહ્યું કે દ્રવ્ય ક્ષેત્ર એટલે બહારનું ક્ષેત્ર પણ ગણાય અને આત્માના પ્રદેશો પણ ક્ષેત્ર ગણાય, તો અહીંયા કઈ રીતે લેવાનું દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભાવ પ્રતિબંધ એટલે કઈ રીતે એ સમજાતું નથી, કાયમ પ્રશ્ન ઉભો થાય છે તમને. એટલે એમાં તો શું છે કે કોઈ પણ દ્રવ્યનું પણ તમને પરદ્રવ્યનું કોઈ પ્રતિબંધ ના હોવો જોઈએ. પ્રતિબંધ એટલે શું કહેવા માંગે? પ્રતિબંધ એટલે એનો કોઈ અસર ના હોવી જોઈએ. એની કોઈ અસર ના રહેવી જોઈએ. એ જ પ્રમાણે ક્ષેત્રની અસર ના લેવ તમે, કાળની અસર ના લેવ તમે, અને ભાવ અપ્રતિબંધ તમારા સ્વભાવ ઉપર એની કોઈ અસર ના થવી જોઈએ. તમે જ્યાં પણ તમે હમણાં કહ્યું એવું કે તમે તમે ત્યાં હો, આજે અનાર્ય ગમે ત્યાં હો, પણ તમે ધર્મ કરી શકો. દ્રવ્ય ક્ષેત્ર કાળ પ્રતિબંધ વર્ણ વિણ વિચરવું ઉદ્યાદિલોભ વિતલોભનો અર્થ છે. એ તો જોકે બહુ મોટી આગળની કક્ષા છે, ગુણસ્થાનકની અપેક્ષા છે ત્યાં. વિત એટલે જવું, લોભ એટલે લોભ કશાય. જ્યાં સૂક્ષ્મ લોભ પણ નથી એ દશા છે દસમું ગુણસ્થાનક. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાનું પેલા એના એના અગાઉનું જે સ્થાન છે એ આ વિતલોભ. સમજાણું નહી? એ કક્ષાએ પહોંચો એટલે તરત તમે વિતરાગતા તમને તમારામાં આવી જાય દસમા ગુણસ્થાન અંતે, અને તરત જ બારમા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ખ્યાલ આવે? પ્રશ્ન પૂછ્યો અને આપે કીધું વિવેક રાખીએ એટલે એ ખંડ ન પડે, તો એ દ્રષ્ટિકોણથી સોચાય કે વ્યવહાર આપણે પર્યાય દ્રષ્ટિથી કરીએ અને નિશ્ચય દ્રષ્ટિથી આમ એક્ચ્યુઅલી દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ ઉપર હોવી જોઈએ. કરેક્ટ. અને એમ એમ સોચી શકાય, રાઈટ? કરેક્ટ. હંમેશા નિશ્ચયની અંદર દ્રવ્ય દ્રષ્ટિ આવે અને વ્યવહારમાં પર્યાય દ્રષ્ટિ આવે. એટલે પર્યાય દ્રષ્ટિ તમે લ્યો તો એ હંમેશા વ્યવહાર જ હોય, અને અને નિશ્ચય લ્યો તમે ત્યારે હંમેશા દ્રવ્ય દ્રષ્ટિ હોય. વ્યવહારમાં તો આપણે વિવેક હોય જ, કે વ્યવહાર આપણો બધો વ્યવહાર વિવેક ઉપર ઉભો હોય, અને નિશ્ચય જે છે એ પરમાત્માના ઉપદેશ ઉપર ઉભો હોય. સમજાણું? પરમાત્માના કેવળ જ્ઞાન ઉપર નિશ્ચય છે, અને એમણે બતાવેલા ધર્મ ઉપર વ્યવહાર છે. ખરું? અને એ વ્યવહાર ધર્મ એટલે એ આપણે નિશ્ચયના લક્ષ્ય આપણો વ્યવહાર હોવો જોઈએ. એટલે પછી ભગવાનની ખાલી દ્રવ્ય દ્રષ્ટિ હોય, રાઈટ? કેમ કે તમારી દ્રષ્ટિની અંદર એક વસ્તુ દ્રઢ થઈ ગઈ ને, વ્યવહાર તો હંમેશા
સત્ય જ હોય. આપણો પ્રોબ્લેમ ક્યાં થાય છે? મુખ્ય મુખ્ય આપણને જે વિઘ્ન આવે છે એ આ છે. શું કે દ્રષ્ટિની અંદર જે નિશ્ચય તત્વ જે છે એ સમજાતું નથી, અને વ્યવહાર આપણે જે કરીએ છીએ એ ચેલાચાલો વ્યવહાર કરીએ છીએ. ઓગે ઓગે અને લોકસંગના જે વ્યવહાર કરીએ છીએ એ ધર્મ નથી બનતો, કેમ કે ત્યાં દ્રષ્ટિની અંદર જે નિશ્ચય દ્રષ્ટિ હોવી જોઈએ, દ્રવ્ય દ્રષ્ટિ હોવી જોઈએ, એ નથી ત્યાં. તો પહેલા તો નિશ્ચય દ્રષ્ટિ સમજવી, દ્રવ્ય દ્રષ્ટિ સમજવી, અને પછી જે વ્યવહાર કરીએ એની અંદર હંમેશા વિવેક આવે. વિવેક જ એ ધર્મનું મૂળ છે. વિવેક વગર ધર્મ ટકી જ ન શકે. માટે તે કીધું હે ઉપાધિનો વિવેક, પે અપેયનો વિવેક, ગમણાગમનનો વિવેક, આ બધા વિવેક કેમ કીધા? ધર્મના પાયામાં કીધા છે ને, એ વ્યવહાર છે. અને એની પાછળ દ્રષ્ટિ શું છે? અભેદ એવી દ્રષ્ટિ, અભેદ એવું સ્વરૂપ પોતાનું પ્રાપ્ત કરવું, એ બરોબર. અચ્છા, હવે રૂપાબેન કે શ્રીધરભાઈ. જયજીનંદ અંકલ, આપે કહ્યું કે સ્વાનુભૂતિની જ્યાં સુધી સાતમી દ્રષ્ટિ ના આવે ત્યાં સુધી સ્વાનુભૂતિ એ વખતે થાય, એવી વાત થઈ હતી ગુરુવારે કે સ્વાનુભૂતિ સાતમી દ્રષ્ટિ પહેલા થઈ શકે? કયા સંદર્ભમાં આ વાત કરે છે? આપણે યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં. જો નિશ્ચય નિશ્ચય નય થી સાતમા ગુણસ્થાનકમાં અનુભૂતિ કીધી છે, ખ્યાલ આવે? સમ્યક દર્શનની ત્રણ ભૂમિકા બતાવી, એક વ્યવહાર સમ્યક દર્શન, એક ચતુર્થ ગુણસ્થાનકનું સમ્યક દર્શન, અને એક સપ્તમ ગુણસ્થાનકનું સમ્યક દર્શન. કે સપ્તમ ગુણસ્થાનક ના ગુણસ્થાનકની અંદર એ નિશ્ચય નયનું ગુણસ્થાનક છે કે જ્યાં આત્માનો અનુભવ પોતાને જે થાય છે અને આત્મામાં જે સ્થિરતારૂપ અનુભવ થાય છે એનો ત્યાં વર્ણન કર્યું છે. ચોથા ગુણસ્થાનકની અંદર જે સમ્યક દર્શન થાય છે એ ત્યાં જળ ચેતનનો જે ભેદ થાય છે એમાં હું અને મારું ત્યાં સ્પષ્ટપણે અલગ થાય છે, એ ચોથા ગુણસ્થાનકનું છે. અને વ્યવહારની અંદર પરમાત્મા જે કહે છે કે હું કોણ છું એનો મને અત્યારે પરમાત્માની આજ્ઞા સ્વરૂપ શ્રદ્ધાનું, એ ચોથા ગુણસ્થાનક અરે એ વ્યવહાર સમય દર્શન છે. તો 751 ના પત્રની અંદર શ્રીમદજીએ આ ત્રણેય સમ્યક્ત્વની વાત કરી છે, અને એ ત્રણેય સમ્યક્ત્વ પરમાત્માને માન્ય છે, જ્ઞાનીને માન્ય છે, અને ત્રણેય સમ્યક્ત્વની અંદર પહેલા સમ્યક્ત્વ વગર બીજું સમ્યક્ત્વ નથી, અને બીજા સમ્યક્ત્વ વગર ત્રીજું સમ્યક્ત્વ નથી. ખ્યાલ આવ્યો? એટલે મારી ભૂમિકા એ અત્યારે મારે વિચાર કરવો હોય આનો તો કેવી રીતે વિચાર કરવાનો? એ પહેલા વ્યવહાર સમય દર્શનની પ્રાપ્તિ કરો. તો જળ ચેતનનો જે વ્યવહારથી ભેદ પરમાત્મા કરે છે એ તમારે તમને થવો જોઈએ.
પછી તમને એક અનુભવમાં આવે. તો એ વખતે અનુભવ શું થાય કે આપણે જેમ આ પ્રેરણ આ દેહથી જેટલું અલગ લાગે છે એવું આત્મ સ્વરૂપ પોતાના દેહથી અલગ લાગે, આ નિશ્ચય સમય દર્શન છે. અને નિશ્ચય નયનો સમય દર્શનની અંદર જીવને પોતાને પોતાના આત્માની અંદર પોતાનો ઉપયોગ અંદર ઢળ્યો હોય અને ત્યાં સ્થિર થયો હોય અને જે આત્માનો આનંદ વેદે છે એ અનુભવ રૂપ વેદે છે એ સાતમા ગુણસ્થાનનું નિર્વિકલ્પ અવસ્થાનું સમય દર્શન છે. અહીંયા જે વિકલ્પ છે આ વિકલ્પ છે, ત્યાં વિકલ્પ નથી. આપણી કક્ષાએ આપણે અહીંયા સુધી થવું જોઈએ. જેટલો આ દેહથી આ અલગ છે એટલું આપણને આ દેહ આત્માથી અલગ દેખાવું જોઈએ, જણાવવું જોઈએ. સમજણ? મને એક સવાલ છે કે જે આપણે દ્રવ્ય ક્ષેત્ર ભાવ અને એનું જે અભેદપણું જે કીધી એ આપણે દ્રષ્ટિ કે એની આપણે ગુણસ્થાનની અપેક્ષાએ એ ચોથું ગુણસ્થાન કે આ વસ્તુ આ પરિણીતિ પોસિબલ છે કે એ પહેલા બી આ વસ્તુ પોસિબલ છે? ચોથા ગુણસ્થાન. ચોથા ગુણસ્થાન. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. પછી શિરીષભાઈ. પ્રણામ ગિરીશભાઈ. આજે છેલ્લો પેરાગ્રાફ આપણે વાંચો ને કે હૃદય છે ત્યાં મોહનીય કર્મ છે અને ધર્મ છે, એટલે એમાં એમ સમજવાનું કે આપણા જે કષાયો ઉભા થાય છે એની એ હૃદય છે ત્યાં મોહનીય કર્મ છે અને પછી ધર્મ પણ છે, ખાને લાઈક both exist in the same environment. એમ સમજવાનું એટલે મૂળમાં એટલે જ માન્યતાની અંદર હૃદય એટલે માન્યતા બરાબર, તો માન્યતામાં મૌનિકર્મના કારણે જે માન્યતા પડી છે આપણી સ્વપરની બરાબર એ સમજવાની, એ મૌનિકર્મ છે. મૌનિકર્મથી જે પર છે એને આપણે સ્વ માન્યું છે અને ત્યાં જ ધર્મ છે, એ જ માન્યતાની અંદર એ જ હૃદયની માન્યતાની અંદર એ મૌનિકર્મ જયારે ઉપશમ થાય, ઉપશમ પામે છે કે ક્ષયોપશમ થાય છે એનું, ત્યારે આપણને આ પર લાગે છે અને સ્વસ્વ લાગે છે. બરાબર. માન્યતામાં વિચાર બુદ્ધિ શક્તિ એમાં નહીં. વિચારમાં ને બુદ્ધિમાં તો ઘણી વખત આપણને ખબર છે કે આ મારું નથી, આ હું નથી, પણ ત્યાં કામ નથી થતું. કામ અહીંયા હૃદયમાં થાય છે. હૃદયથી તમે કોને માનો છો? હૃદયથી તમે પોતાને કોને માનો છો? પોતાનું સ્વરૂપ શું માનો છો તમે હૃદયથી? એટલે માન્યતા શું છે એ ત્યાં મૌની કર્મ પડ્યું છે અને ધર્મ પણ ત્યાં જ છે. બરાબર. અને એને કારણે મૌનિક કર્મ ત્યાંથી છૂટું પડે છે. બરાબર. અને એ જ સેકન્ડ સેન્ટેન્સમાં કહે છે ને કે મગજ વિચાર બુદ્ધિ અને જ્ઞાન પ્રધાન તત્વ છે. રાઈટ. એટલે ત્યાં જ આપણા વિકલ્પો ને બધું ભે ત્યાં કઈ કરવાનું છે, વિકલ્પો બહુ થાય છે ત્યાં કઈ, અને એને જ આપણે શાંત કરવાના છે. એટલે હૃદયમાં પડેલી જે માન્યતા જે છે એ માન્યતા સવળી થાય તો આ બધું સવળું થઈ જાય, વિચાર બુદ્ધિ આ બધું. અત્યારે વિચાર બુદ્ધિ જાય છે ક્યાં? શેના કારણે? માન્યતાના કારણે. માન્યતાના કારણે. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ, સો ધેટ્સ વોટ આઈ થિંક એન્ડ ધેટ્સ વોટ આઈ ડુ. બરાબર. આઈ ફોલો માય બિલીફ, નથી કહેતો હવે? બરાબર. યસ. Whatever I believe, I do it. Uh-huh. And I think. અને આ માલ શબ્દ વાપર્યો છે એ પહેલી વાર,
એ વેરી ઇન્ટરેસ્ટિંગ છે. માલ જ સત્ય છે, રાઈટ? અને એ આપણું આવરણ છે, એ સત્ય નથી, રાઈટ? માલ એટલે આપણું સ્વરૂપ, સ્વરૂપ, આત્માનું સ્વરૂપ. અને આ દેહ વગેરે અને વિચાર, બુદ્ધિ, આ બધું બધું રેપર છે, રેપર છે, નકામું છે, નકામું, અનિત્ય છે. અનિત્ય એ બી ખરું, પણ એના કરતા એ દેખાવ છે, એનાથી આપણે જે છીએ એ દેખાતા નથી, બરાબર? દેખાતા પણ નથી, દેખાડતા પણ નથી, બરાબર? ક્યાં સુધી આવ્યા? હૃદય સુધી આવ્યા? આપણે પછી હવે ધ્યાન ની વાત કરવાની છે. આત્માના પ્રદેશો પ્રથમ થી, રાઈટ? એટલે આપણે પત્ર લખવા સુધી આવી ગયા. હવે પત્રમાં શું લખ્યું છે એ આવતા વખતે લઈએ, બરાબર? હા જી, ઓકે, ચાલો. હવે આ બધું વાંચીને પ્રશ્ન લઈ આવજો નેક્સ્ટ ટાઈમ, તો થોડું ઉપયોગી થશે. સરસ આઈડિયા છે. અને બધાને વિનંતી, અંતમંગળ પછી જેને સામાયિક લીધી હોય ત્રણ નૌકા ગણી લેજો. ગિરીશભાઈ, સર્વ મંગળ મંગલમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્મણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવકી જય મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય મહેશભાઈ. સુધાબેન શાહ. પ્રણામ ગિરીશભાઈ. સુધાબેન જવાન દો ને, વાંધો નહી, એમને કરી લે. બને સુધાબેન, બને સુધાબેન, બોલો બોલો બોલો. સાતામાં છો? દેવગુરુ પ્રસાદ. જય જય સાતામાં રહેજો. જય જય. તમારું નામ ના બોલા ત્યાં સુધી અનમ્યુટ નહીં થતા, પ્લીઝ. અચ્છા, સુધાબેન ફ્રોમ મોન્ટ્રીયલ. જય જીનેન્દ્ર, સાતામાં હશો આપ? જય જીનેન્દ્ર, સાતામાં હશો? હા જી, દેવ ગુરુ પ્રસાદ, બરોબર. અને તમારા ઋણ ચૂકવવાનું ક્યારે વખત આવશે એ તો ખબર નથી, પણ અમને બહુ સા. નહીં નહીં, ચિંતા ના કરો ભાઈ, આપણે એવું કે પરમાત્માને ભક્તિ કરો, બસ ભક્તિ, બસ એ જ છે અત્યારે. ચલો, જય જીનેન્દ્ર, સાતામાં રહેજો. હા જી. મંજીરીબેન. પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હર્ષદબેન, સાતામાં છો? દેવગુરુ પ્રસાદ, બરોબર છે. સાતામાં રહેજો સાહેબ. હા જી, હા જી, થેન્ક યુ. રાકેશભાઈ, નેહાબેન. પ્રણામ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચરણ સ્પર્શ કરીએ છીએ. અરવિંદભાઈ, ચારુબેન કપાસી. જય જીનેન્દ્ર. ગિરીશભાઈ પ્રણામ. જય જીનેન્દ્ર પ્રણામ. હાથમાં શું થયું છે? ચાલે, થોડું ઘણું.
માઇનુટ ઓપરેશન કર્યું છે. ઓ અચ્છા અચ્છા અચ્છા, સારું છે. આ સારું છે, સારું છે. થેન્ક યુ, થેન્ક યુ. જસવંતભાઈ હોય તો એમને લઈ લેજો. વિક્રમભાઈ તમે મ્યુટ થઈ જાવ સાહેબ. થેન્ક યુ. ઉર્મિલાબેન અને જસવંતભાઈ ઓહાયો હમણાં વચમાં આવ્યા હતા. નવીનભાઈ જય જીનેન્દ્ર કુસુમબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. જય જીનેન્દ્ર. શાંતિભાઈ ગાલા. જય જીનેન્દ્ર શાંતિભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. આવતો તો બે જણ કહીશું. એમ ઉષાબેન. જય જીનેન્દ્ર ઉષાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કેમ છો પ્રિયત? બસ બરોબર. રજનીભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં રહેજો. આજે તમે પણ. કિશોરભાઈ સમી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં રહેજો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર કવિતા. ગિરીશભાઈ જય જીનેન્દ્ર પગે લાગો છો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નવીનભાઈ ગાંગર. જય જીનેન્દ્ર નવીનભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. માલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં રહેજો. હાજી તમે પણ. જય જીનેન્દ્ર. મહેશ, પિક્ચર નથી આવતા ઘણા ના, તમે ચેક કરો. નહી, ઉતાવળ કરે છે ને. ઓકે. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો ને. જય જીનેન્દ્ર. તેજસા બરોબર છે ભાઈ. પગે લાગો છો ને, આશીર્વાદ માંગુ છું. જય જીનેન્દ્ર. થેન્ક યુ ફોર એવરીથિંગ. રમેશભાઈ અલખાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર રમેશભાઈ અલખા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. પ્રણામ અને સાતા પૂછે છે. જય જીનેન્દ્ર. ખુબ ખુબ આભાર. હસ્મિતાબેન પારેખ. જય જીનેન્દ્ર. હસ્મિતા ચંદ્રકાંત. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું, સાતા મારે જો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. ચંદ્રકાંતભાઈ. જય જીનેન્દ્ર. પ્રદીપભાઈ શાહ, મિશન વેરો. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. પ્રણામ. સાતામાં છો ને? હા જી, બરોબર છે. તબિયત સંભાળ રાખજો. હા જી. અંજના. જય જીનેન્દ્ર અંજના.
જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતમા તમે? જય ગુરુ સાહેબ, બરોબર છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઇલાબેન દેસાઈ. જય જીનેન્દ્ર ઇલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું, સાતમા આવશો? દેવ ગુરુ સાહેબ. પુષ્પાબેન જય જીનેન્દ્ર મામી. જય જીનેન્દ્ર. રૂપાબેન સિદ્ધરભાઈ. જય જીનેન્દ્ર રૂપા અને શ્રીધર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર અંકલ, પ્રણામ. ગિરીશભાઈ, આજે એક નવા હો છે આમાં, સ્વાધ્યાયકાર ના નવા પ્રણામ સાંભળજો ને. પગે લાગે છે લક્ષ્ય બી. લક્ષ્ય, જય જીનેન્દ્ર મીરા. આશીર્વાદ આપજો ગિરીશભાઈ. જરૂર જરૂર જરૂર. પગે લાગ્યા છે બે જણા. અમે જય જીનેન્દ્ર, ચરણ સ્પર્શ ને પાવંદન સ્વીકારજો. થેન્ક યુ. કૃષ્ણ ની પ્રતિકૃતિ છે. શિરીષભાઈ દેસાઈ. જય જીનેન્દ્ર શિરીષભાઈ. જય જીનેન્દ્ર, પ્રણામ કરું છું. ગિરીશભાઈ કેમ છો? સાતમ રહેજો. વેલકમ બેક. અમે લોકો એકચ્યુઅલી ન્યુયોર્કમાં છીએ. ઓ, ન્યુયોર્ક નથી આવ્યા પાછા? થોડા વખત. અચ્છા, ઓકે ઓકે, થેન્ક યુ. ચેતનાબેન. પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. પ્રણામ. પગે લાગુ છું. હાજી, સાતામાં રહેજો. અને આજનું વળી પાછું સાંભળવાનું વાંચવાનું ફરી ફરી કરવું પડશે. આના ઉપર ખૂબ વર્કઆઉટ કરવું પડશે આજના પર. સમ્યક દર્શન નું પેલું ત્રણ જે કીધા છે. ઓકે, ઠીક છે, થેન્ક યુ. યસ. દીનાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર દીના. જય જીનેન્દ્રભાઈ. પાઈ લાગુ છો. સાતામાં રહેશો છે? તમે પણ સાતામાં રહેજો. થેન્ક યુ. હર્ષાબેન ખોજા. જય જીનેન્દ્ર હર્ષા. જય જીનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. આજનું બધું સાંભળ્યું તો છે, પણ કેટલું સમજાયું ખબર નથી પડી હજુ. ફરી વાર સાંભળજો, કઈ પ્રશ્ન હોય તો લખી રાખજો. ચોક્કસ ચોક્કસ. દીપિકા. પ્રણામ ગિરીશભાઈ. સાતમા છો ને? હા, દેવગુરુ સાહેબ, બરોબર છે. તું સાતમા? હા, સાતમા છો. દેવગુરુ સાહેબ, અમને આશીર્વાદ આપજો. ને આજે આજે જે તમે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તરફ જે અમારી દ્રષ્ટિ લઈ ગયા છો, એ કોઈ દિવસ એ રીતનો વિચાર કર્યો નતો એનું બધું કનેક્શન્સ, પણ તમારી કૃપાથી આજે ઘણું બધું એનું એનો સત્વ કે જે અર્થ જે રિલેટેડ થાય છે સમજાય છે. એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. પરાભાઈનું યોગદાન છે, મારું કઈ નથી એમાં. ના, તમે થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. નહીં તો આ ક્યારે બી નહીં સમજ આવત એનું. તમે સરસ કનેક્શન કરી આપ્યું, વિચ આઈ એમ વેરી મચ ગ્રેટફુલ ટુ યુ. એમણે કનેક્શન કરી આપ્યું છે, હું તમને કહું છું ખાલી. થેન્ક યુ ગિરીશભાઈ, થેન્ક યુ. સાતમાં રહેજો, તબિયત સાચવજો. થેન્ક યુ.
જય જીનેન્દ્ર કિરીશભાઈ. જય જીનેન્દ્ર. ઓ કેટલા વખતે દેખા નહી રહ્યા. પાછી ફોન કરીશ, હમણાં જરાક બિઝી થઈ ગઈ હતી એટલે. નો પ્રોબ્લેમ, મને ખબર છે. તમારો ફોન ના આવે તો પણ મને તમારો સમાચાર મળી જાય છે. અંકિતભાઈ, નિકિતાબેન. જય જીનેન્દ્ર અંકલ. જય જીનેન્દ્ર અંકલ. જય જીનેન્દ્ર. નિકિતા પાતામાં. હા, દેવગુરુ પાસે. અનિશભાઈ સંઘવી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા અનિશ, જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચારુબેન. ધીરજ ના ફળ મીઠા હોય ને. હે? ધીરજ ના ફળ મીઠા હોય ને. સાચી વાત છે. રંજનભાઈ કે રંજનભાઈ, રંજન પટવા લખેલું છે, ઓળખતો નથી. અચ્છા અચ્છા, અનમ્યુટ કરો તો ખ્યાલ આવે. મોકલી દઈશ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. થેન્ક યુ. જય જીનેન્દ્ર. મહેશભાઈ, પ્રદીપભાઈ, થેન્ક યુ. અંકિત, થેન્ક યુ. જય જીનેન્દ્ર. પ્રણામ બધાને. જય જીનેન્દ્ર. આ બે ત્રણ વાર જોવા જેવા વિડીયો છે, અમે મૂકશું. થોડુંક અટપટું છે બધું. એક એક લાઈન પર વિચાર કરવો તો સારું. હા, બરોબર છે. થેન્ક યુ બધાને. જય જીનેન્દ્ર સર્વે. થેન્ક યુ પ્રદીપભાઈ, મહેશભાઈ, અંકિત બધાને. યસ. મહેશભાઈ થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. પ્રદીપભાઈ થેન્ક યુ. માય પ્લેઝર સાહેબ. અમારો લાભ તો અમને જ છે. તો ગિરીશભાઈ ની રજા લઈએ આપણે. ગિરીશભાઈ પણ નીકળી ગયા છે. અમે બધું બંધ કરવા માંડીએ. આપ બધા ધરાઈ ગયા. થેન્ક યુ પ્રદીપભાઈ. જય જીનેન્દ્ર. થેન્ક યુ. થેન્ક યુ. બાય.